સિદ્ધામાં આપણો ભાઈ એમ જ પહોંચી જશે. ભગવાન શ્રી ગંગાવધૂત ગુરુ મહારાજના શ્રી ચરણમાં કોટી કોટી પ્રણામ. આપ સર્વ રંગહૃદય ભક્તોને પણ મારા પ્રણામ અને ગુરુદેવના. ખાસ કરીને અમારા અને ખાસ કરીને થુવાળી પરિવારના પ્રેમના ખેંચાણથી જે આવ્યા એવા શાસ્ત્રી કિરીટભાઈ અમારા મિત્ર પરિવાર પ્રસિદ્ધ કથાકાર અને નિષ્ફળી કથાકાર છે. જેને કઈ જોઈતું નથી એની પાછળની જગત દોડે છે એવા અમારા મિત્ર અને મોટા ભાઈ કહીએ તો પણ વાંધો નથી કિરીટભાઈ શાસ્ત્રીજી. ખાસ કરીને એ વ્યાસપીઠ પર બેસીને કથા કરતા હોય ને અમને સાંભળતા હોય. આજે થોડું રિવર્સ ફેક્ટરમાં છે કે હું અહીંયા બેઠો છું અને તમે સાંભળો છો અને આ તબક્કે તમે જે અમારું જે માન વધાર્યું એને માટે આ રૂમ હું કેદારે ઉતારીશ મને ખબર નથી. એક વસ્તુ એ પણ છે કે એકદમ જુનિયર લેવલના શિક્ષક ભણાવતા હોય અને સામે પ્રિન્સિપાલ બેસી જાય તો પેલા જુનિયર શિક્ષકની શું હાલત થાય એવી અત્યારે હું થોડી અનુભવી રહ્યો છું. પણ વર્ષોથી ડ્રામા સાથે પણ સંકળાયેલો છું એટલે ગમે નથી હું કંઈક સારું કરી જઈશ. અને વિદ્વાનો જયારે આપણને સાંભળે ને ત્યારે ઘણું સારું કહેવાય. કેમ? એનાથી ભવિષ્યમાં આપણે આવી કોઈ પ્રસ્તુતિ હોય ત્યારે આપણે યોગ્ય માર્ગદર્શન પણ થાય ને જરૂરી છે. નહીં તો આપણને એવું થાય કે આપણે જે કહીએ છીએ સાચું છે એટલે કોઈક એવું સાંભળે ત્યારે આપણને બહુ આનંદ થાય છે. અને કિરીટભાઈ જયારે અહીંયા આવ્યા છે ત્યારે હું થુવાવી પરિવાર વતી પણ તમારું શબ્દથી સ્વાગત કરી લઉં. વલસાડ પરિવાર તો છે જ. આજે જ હું તમને થુવાવી પરિવારને પત્રિકા આપીશ કારણ કે વલસાડ પરિવારના ભાઈઓ અહીં આવ્યા છે અત્યારે જ આવ્યા છું. તેઓ બધે પત્રિકા વેચવા માટે નીકળ્યા છે અને ગાંધીનગરથી સીધા અહીંયા આવ્યા છે. અને એવો પ્લાન જ એવો છે કે એ લોકો છેલ્લે અહીંયા આવી જાય અને મને એ લોકોના રથમાં બેસાડીને વલસાડ લઈ જાય આવો પ્લાન છે. એટલે તેઓ આવી ગયા છે. તેઓ પત્રિકા તમને થુવાવી પરિવારને આજે આપશે. એક પત્રિકા શ્રી રંગઉદ્યોગ પરિવાર થુવાવીથી મહંતને આપી દેશું. આગામી 23 તારીખથી જૂન મહિનાની 23-29 સુધી વલસાડમાં કિરીટભાઈ શાસ્ત્રીની ગુરુલીલામૃત કથાનું આયોજન કર્યું છે. અમારે બહુ લાગણી છે કે આપ શ્રી, મેં મહંતને પણ કહ્યું અને તમને સૌને કહું કે આપ શ્રી કંઈક એવું ગોઠવો કે સમગ્ર થુવાવી પરિવાર એક વાર વલસાડ આવે. અમે તો 2 વખત બસ ભરીને એની ગાથા કરી ગયા. એક વખત અમને પણ તમારું સ્વાગત કરવાનો મોકો આપો અને વલસાડ બધા જ પદાર્થો કથામાં કોઈ પણ એક દિવસ નક્કી કરો. બપોરની કથા છે 6:30 એ સવારે વહેલા નીકળાય એથી લગભગ 11:30 આવી જવાનું. આપણે ત્યાં મહાપ્રસાદ કરી અને 2 કલાક દરિયા કિનારે જરા ફરી આવવાનું અને દરિયા કિનારે ફરીને ફરી પાછું કથાના સ્થળે આવી જવાનું, કથા સાંભળવાનું અને સાંજે મહાપ્રસાદ કરીને નીકળી આવવાનું. એટલે યાત્રાની યાત્રા અને કથાની કથા. તો આવો એક પ્લાન તમે કરજો. હવે જ્યારે શાસ્ત્રીજીની કથા આવ્યા છે ત્યારે થુવાવી પરિવાર વતી હું એમને વિનંતી કરું કે 2 આશીર્વાદના શબ્દો અમને કહો અને પછી 2 શબ્દ આપને જે યોગ્ય લાગે તે.
દસ પ્રકારની બસ આપત્તિઓ વિપત્તિઓ ચાલી જાય
અને આ નવ દિવસનું અનુષ્ઠાન સાત દિવસની કથા હતી અને છેલ્લા બે દિવસ આ નવ દિવસ થયા એ નવ દિવસ શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ આ નવ પ્રકારની ભક્તિ આ થુવાવીમાં આ વડીલો યુવાનો અને બાળકોની અંદર સતત વહેતી રહે અને સતત જાગૃતતા રહે. સ્વયં ભગવાનના ચરણ અહીંયા આ ભૂમિ પર પડેલા છે એ જ નવદા ભક્તિનું બીજ આજે વટવૃક્ષ બનીને અહીંયા મૂકેલું છે. મેં અહીંયા સાંભળ્યું, હું નામ તો નામથી ઓળખું છું, નામ દેખે ઓળખું છું, નામથી કદાચ ન પણ ઓળખતું હોય. બે ચાર વખત મેં ગીતાબેન ગીતાબેન એવું નામ સાંભળ્યું. ગીતાબેન કોણ છે મને ખબર નહીં. મને ભાઈએ એમની સાથે બેઠો હતો સોફા ઉપર તો વાત કરી કે એમને શુભ સંકલ્પ, પરિવારને પણ શુભ સંકલ્પ પરિણમ્યો અને સહજતાથી આ બધા કાર્યક્રમો ગોઠવાયા, પરિવારજનોથી પણ ગોઠવાયા. તો જે જગ્યા ઉપર ગીતાનો જ સંકલ્પ હોય, આખું વિશ્વ ગીતાને માને છે, ભગવાન કૃષ્ણના મુખારવનમાંથી નીકળેલી ગીતાને માને છે, આ ભૂમિ પર પણ એ ગીતાના શુભ સંકલ્પ અને સાથે પરિવારનો પણ શુભ સંકલ્પ, અન્ય ભક્તજનોનો પણ સંકલ્પ આજે ફળીભૂત થઈ રહ્યો છે. તો ભગવાન એટલું પ્રાર્થના કરો, સરળતાથી સફળતા સુધી ભગવાનના ચરણોમાં આજે તુષારભાઈ પોતાની વાણી પુષ્પરૂપી ભગવાનના ચરણોમાં અર્ઘ્ય પ્રદાન કરે છે. તો એ શ્રવણ કરવાનો દરેક વસ્તુનો ખોરાક, પેટને પણ ભોજનનો ખોરાક, હાથને પણ ખોરાક, તેમ કર્ણને પણ સારી જાતનો કર્ણનો ખોરાક, તો એ કર્ણનો ખોરાક અમને જરૂર છે. આ પીરસો એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. અસ્તુ ગુરુદેવ દત્ત. ગીતાબેન જે છે એ ઇરજુભાઈના મમ્મી છે અને એમનો સંકલ્પ નામદેવના ધર્મપત્ની અને મહંતના દીકરી, અને એ ગીતાબેન સંકલ્પથી આ બધો કાર્યક્રમ ઘડાયો. ભલે આપણે ભજનના વિવરણમાં જઈએ તે પૂર્વે ગઈકાલે બહુ આનંદ આવ્યો અને રાત્રે પણ જે શબ્દો બોલાયા એ શબ્દો લગભગ 2:30 વાગ્યા સુધી ને મનમાં થોડ ચાલ્યા જ કર્યા કે કેટલી મજા આવી. કઈ ને કઈ વિચારો એ પાછું રિફ્લેક્શન જે કહેવાય ગઈકાલે રાત્રે રહ્યું અને હજુ પણ એ જ વલસાડ પરિવારથી કે બીજા બધા જે લાઈવ સાંભળતા હતા એને ઘણા બધા રિવ્યુ કે આપણે એક આવો કાર્યક્રમ આપણતા પણ રાખો, બની શકે આગળ જતા બીરજુભાઈ સાથે સંગત કરીને આ કાર્યક્રમ આપણે અવધૂતી આનંદને હજુ સારી રીતે આ જ વસ્તુને કિરીટભાઈ શાસ્ત્રી જેવા નામે તો બંટીભાઈ પણ જ્યારે એ જ લેવલે અમારે નહીં જવાના છે, વ્યાસપીઠ પર જ બિરાજમાન કરવાના છે ભવિષ્યમાં. તો એવા નવયુવાનને પણ સાથે જોડીને આપણે એવું કંઈક કાર્યક્રમ 125મા વર્ષે યોજી દઈશું કે બીરજુભાઈ ભજન ગાય, એમાંથી થોડું બંટીભાઈ અમારા રજૂઆત કરે, થોડું અમારા જેવા થોડુંક અમારા જીજ્ઞેસ, એવા જે 6-7 જણા છે એ બધાને આપણે એક જગ્યાએ ભેગા કરીશું. અર્ચિત પાઠક, વિપુલ પંડ્યા, એ બધાને આપણે એક જગ્યાએ લાવવા છે અને ભજનો પણ દઈ દઉં છું. જેટલું ગુરુલીલા અમૃત ગહન છે એટલું જ અવધૂતી આનંદ પણ ગહન છે અને એ પણ હવે આ ફલક પર જવું જોઈએ. આપણે એના પર કામ કરીશું. આજે ભજનોના વિવરણમાં આપણે જઈએ તે પૂર્વે બહુ વખત પર એક જગ્યાએ એક નાનું અમુક પ્રવચન આપેલું, એના કેટલાક અંશ હું રજૂ કરીશ. ભગવાન જુઓ બાપજી બ્રહ્મચારી છે, મેં કાલે વાત કરીશ, પણ કેટલા આપણી સાથે રહ્યા સંસારમાં તે જોવાનું છે. આમ સંસારમાં નથી છતાં સંસારમાં આપણી સાથે રહ્યા. સાંસારિક પથદર્શક અવધૂત એવો એક વિષય પર એક વખત ચર્ચા થઈ અને એમાં કેટલાક અંશ મેં પણ રજૂ કરેલો એ આ નોટમાંથી આજે ભેગા થઈ ગયા. આપણા બાપજી સંન્યાસ ગ્રહણ કરીને જે બ્રહ્મચારી જન્મો જન્મથી આમ તો ગઈકાલે જ વાત કરી છે પ્રમાણે, તે છતાં આપણને કેટલું સરસ લૌકિક સંસારમાં રહેવાનું માર્ગદર્શન આપે છે. પુસ્તક દ્વારા તો ખરું, ગ્રંથ દ્વારા ખરું જ, પણ વ્યવહાર જીવનમાં પોતે પણ ઉતારે છે.
એના કેટલાક નાના નાના પ્રસંગો હું કહું ને પછી આપણે ભજન પર જઈશું. ગુરુ કેટલા પ્રકારના હોઈ શકે, જેની પાસે શીખવા મળે તે ગુરુ. ભગવાને 24 ગુરુ કર્યા, કઈ પણ નવું શીખવા મળે એ ગુરુ. આપણા બાપજીએ આપણને દુહરામાં કહ્યું છે, પિતા પણ ગુરુ હોઈ શકે, માતા ગુરુ હોઈ શકે, સંગીત પણ ગુરુ હોઈ શકે, સામાજિક જે આદાન પ્રદાન કરે આપણને જે સારું શીખવે સમાજમાં તે પણ આપણે ગુરુ બની શકે, સાહિત્યને પણ ગુરુ હોઈ શકે, તે રીતે શિક્ષક પણ ગુરુ હોઈ શકે ને આધ્યાત્મિક ગુરુ પણ હોઈ શકે. આપણા સદગુરુ આપણને કોઈ પણ રીતે આ કોઈ પણ જગ્યાએ તમે પિતા તરીકે જુઓ તો પણ બાપજીએ એ રીતે પિતા તરીકેની પણ ફરજ અદા કરી છે, માતા તરીકે જુઓ તો માતા તરીકે પણ ફરજ અદા કરી છે, સદગુરુ તરીકે જોયો તો તેમાં પણ પિતા તરીકે ફરજ અદા કરી. ગોવિંદ કાકાના પિતાજી નાનપણમાં ગુજરી ગયા, ગોવિંદ કાકા રડે છે, ગોવિંદ કાકા બાપજી પાસે કે હું તારા પિતા નથી. આપણા નવીનભાઈ છે ઓફિસમાં, એમના બહેનના લગ્ન હતા અને તે વખતે બાપજી જાય છે લગ્નમાં, આમ તો ખાસ કરીને બાપજી શું પ્રસંગો મળે છે એમને ત્યાં ગયા અને તે વખતે વળગોળો પણ આવે છે. હવે બધું વરા જ્યાં ઉભા છે માંડવે બધું બાપજી આવ્યા છે અને યજમાન મૂંઝાય છે ત્યારે બાપજીએ કહ્યું હું તો તારા ઘરનો છું, આજે માટે તારે માટે વધે જ્યાં પહેલા આ રીતે પણ આપણી સાથે ઉભા રહ્યા છે. તેવા બાપજી ની કેટલીક એક બે નાની નાની વાતો જે મને પણ બહુ પ્રિય છે એ વાતો હું તમને જણાવું અને ત્યાર પછી આપણે એક ભજન આપણે સ્ટાર્ટ કરીએ. એક યુવાન હતો, એ ભણવામાં બહુ તેજસ્વી અને અમેરિકા જવું હતું, એની પાસે પૈસા નહોતો તો બાપજીએ કહ્યું કે તારા કાકા પાસે તો પૈસા છે તને આપશે, એ કે નથી આપતા. બાપજીએ એ વખતે યુવાનના ગ્રહસ્થી તરીકે વડીલ તરીકે એ બધા યુવાનના કાકાને બોલાવે છે કે ભાઈ આને ભણવા જેવું છે, આ તો તેજસ્વી છે તો તું એ કેમ નથી કરતો, અને એના પાસે પૈસાની વ્યવસ્થા કરાવી અને એ યુવાનને અમેરિકા ભણવા મૂકે છે. એ દરમિયાન પેલા યુવાન તો ત્યાં ભણવા ગયો, ઘણા વર્ષો ભણીને ખરેખામ થઈ ગયો અમેરિકામાં. આપણે નારેશ્વરમાં એક મહારાષ્ટ્રીયન યુવતી એક પરધર્મી સાથેના પ્રેમ સંબંધને કારણે ગર્ભવતી થાય છે અને નારેશ્વરમાં આત્મહત્યા કરવા આવે છે અને બાપજીને ખબર પડી તો બાપજી એને બોલાવી કે તારે આત્મહત્યા નથી કરવાની, અને જો મારા પર વિશ્વાસ હોય તો 2-3 દિવસ સુધી રોકા શાંતિથી, તને છતાં પણ તને એવું લાગે તો પછી તું આત્મહત્યા કરજે. અને અઠવાડિયું સુધી એ છોકરીઓ ત્યાં રહે છે અને એ દરમિયાન આ જે યુવાનને બાપજીએ ભણવા મોકલાવ્યો તે ત્યાંથી સીધો અમેરિકાથી નોકરી મળી ગયા, સેટલ થઈ ગયો અને સીધો નારેશ્વર આવે છે. ભારત આવે પહેલા નારેશ્વર આવે પછી ઘરે જાઓ અને બાપજીને મળે છે કે બાપજી હવે કામ ઘરે ઠામ થઈ ગયું, બાપજી કે શું કરે છે કે હવે લગ્ન કરી. બાપજી કે હું કહું તેની સાથે લગ્ન કરશે. પેલા યુવાને કહ્યું કે ભલે તમે કહેશો એની સાથે કરીશ, જો એ ગર્ભવતી છે અને અંદર જે બાળક છે તે અવધૂતનું બાળક છે એમ કરીને તારે અહીંયા લગ્ન કરવાનું. અને પેલા ભાઈએ કોઈ પણ વિચાર નથી કર્યો. આ ભાઈનું નામ મારી પાસે બુકમાં લખેલું છે, કેટલીક વસ્તુ કેટલાક લેવલે જ આપણે રજૂ કરવા અને એની સાથે લગ્ન કરે અને ત્યાર પછી આજે પણ એ અમેરિકામાં એકદમ ઠરીઠામ થઈ ગયા છે. આવા સાંસારિક પથદર્શક અવધૂત એ દુખિયાનો વિસામો રે. બાપજી આપણા જીવન વ્યવહારમાં એવા વણાઈ ગયા છે મારી દ્રષ્ટિએ કે હું માનું ત્યાં સુધી અત્યારે જે આપણે બધા છીએ પેઢી દર પેઢીથી જે બાપજીને માનતા આવ્યા છીએ એને હવે બાપજીએ કોઈ જીવા એવો જ નથી. હું એવું માનું, મને જો કોઈ સગાવાળા હોય તરફથી ખોટું લાગે તો બહુ વાંધો નહીં આવે. આપણે વલસાડ ઉદ્યોગ પરિવારના સદસ્ય બની કે કાલથી પરિવારમાં નહીં આવું તો ચોક્કસ મને હું માંદો પડી જાઉં, કારણ કે હવે એના ઉપર ચાલતું જ નથી. એ સાંસારિક પથદર્શક, એક બ્રહ્મચારી, એક યોગી, એક પરબ્રહ્મ
એ જે સંસાર છોડી જતા રહ્યા છે, જેને કઈ રહેવા દેવા નથી. આપજી જયારે સંસાર છોડીને ગયા અને જયારે સંન્યાસ ગ્રહણ કર્યું ત્યારે સત્યાગ્રહની ચળવળ ચાલતી હતી અને વડોદરાના યુવાનો ગાંધીજીના કહેવાથી બાપજીને મળવા આવે છે કે બાપુ તમને યાદ કરે છે, મહાદેવ દેસાઈ યાદ કરે છે, તમે ફરી પાછા ચળવળમાં તમારા જેવા યુવાનોની જરૂર છે અને બાપજીએ તેઓને લખીને આપ્યું છે. તોડી દિવાલો મહેલની બેઠા જઈ મેદાનમાં ઉપર કરાળે આપ તૂટ્યું તેથી તમારો સુગર્યું. આ ભજન મહાદેવ દેસાઈને વંચાવ્યો. અવધૂત હવે સંન્યાસ ગ્રહણ કરીને જતો રહ્યો છે, પાછું ત્યાં આવવું નથી. આ એક પરમ યોગી, એક બાજુ એને કશી કોઈની જરૂર નથી. એક વખત ઉત્સવમાં નોર્મલ એવું થાય છે, કયા ગામમાં થયું અને કોનું થયું તે ખબર હોવા છતાં નથી જણાવતો, પણ એક વખત ઉત્સવમાં કાર્યકર્તાઓ વચ્ચે થોડી કચ્છ પડે છે અને બાપજી પાસે ફરિયાદ લઈને પેલા આ કર્યું, પેલા આ કર્યું. આજે પણ એવું થાય દરેક ગામમાં, કેમ કે સંગઠનમાં તેવું થવાનું છે. ટુંડે ટુંડે મતિર ભિન્ન, બધાના વિચારો જુદા હોય. પેલા એ કહું ગામ ત્યારે બાપજીએ લખીને આપ્યું, તમારે ને અમારે ના કશો સંબંધ મૂળે, મળ્યા વચ્ચે પડ્યા છૂટા નદીના કાષ્ઠ સમપૂરે. ભલે હું તમારી સાથે છું પણ એવું માનતો નહીં કે તમારી દરેક વાતમાં હું ઇન્વોલ્વ થઈ જઈશ. આપણે ભલે ભેગા થયા છે, એનો મતલબ એ નથી કે એ બધી જવાબદારી અવધૂતની છે. એટલે આમ અલિપ્ત હોવા છતાં બધા સાથે લિપ્ત પણ છે, દરેકના સુખ અને દુઃખમાં સાથે પણ રહે છે, છતાં કશે જ નથી એવા ભગવાન છે. એટલે ગઈકાલે આપણે નિરાકાર અને સાકારની વાત કરી, એટલે નિરાકાર પણ છે અને સાકાર પણ છે. વંદનામાં એટલે લખાયું છે, પ્રવૃત્તિ નિવૃત્તિ પદો એ ભુક્તિ મુક્તિ મયન હશે. દત્ત ભગવાન બે પાદુકા પર ઉભા છે, એકમાં પ્રવૃત્તિ છે, એકમાં નિવૃત્તિ છે. બાપજી જયારે પ્રવૃત્ત હતા, સંન્યાસ ગ્રહણ નહીં કરેલો અને એક કોઈ નોકરી કરતા હતા શિક્ષક તરીકે કે કોઈને ટ્યુશન ભણાવવાનું, ત્યારે પ્રવૃત્ત હોવા છતાં અંદરથી તદ્દન નિવૃત્ત હતા. અંદરથી પૈસાનો જરાય ખેંચાણ નહીં, કંઈ જ નહીં. વ્યવહાર જીવન ઉપરથી જ માજીને સાચવવાને નારાયણભાઈને સાચવવા, પ્રવૃત્તિ ઉપરથી અંદરથી નિવૃત્ત. અને પછી બાપજી નિવૃત્ત થયા એટલે કે સંન્યાસ ગ્રહણ કર્યો અને પછી પ્રવૃત્ત થયા. એટલે નિવૃત્ત થઈને જ્ઞાનેશ્વર ગયા પછી શું કર્યું? આવા બધા ભક્તોના કેટલા કાર્યો કર્યા, વ્યક્તિગત આપો, પછી રાઇફલ કેમ્પ, દત્ત જયંતિના ઉત્સવમાં હજારો મણનું અનાજનું વિતરણ, મેડિકલ કેમ્પ, સર્જિકલ કેમ્પ. કોઈ આવે કે બાપજી મને આ તકલીફ છે તો એને આ લખીને આપી દેવું, કોઈ એમ કે મારે આમ છે તો હા વિચાર આમ થઈ જશે, કોઈ કે આમ છે તો એને કે જે આવું કરે. અરે ગઈકાલે પ્રસંગ મેં વાંચ્યો, ઉમલદાના એક બેન હતા કાંતાબેન નામ, એમને શાંતાબેન, શાંતાબેનને પેટનો અત્યંત દુખાવો હોય, પેટ મોટું જલંધર થઈ ગયું. કોઈ કેવું કે બાપજીને પૂછે, બાપજી ઉમલદામાં એનો મુકામ હતો તે વખતે, તો પૂછ્યું કે આ છે, બાપજી કહું કે કામ કરો, રાજપારડીથી રાજપીપળા તમે જાઓ અને રાજપારડી છોડશો પછી અમુક અંતર પછી તમને કાચબો મળશે અને એ કાચબો લઈ આવો, કાચબાને પાણીમાં ડૂબાડો અમુક કલાક અને એ જે પાણી છે એ પાણી આ બેનને પીવડાવો, રોગ સારો થઈ જશે. અને પેલા શોધવા જાય છે, બાપજીએ જે અંતર પેલું એટલા જ અંતરમાંથી નાનો કાચબો મળે છે, કાચબાને લાવે છે અને પાણીમાં ડૂબાડે અમુક કલાક અને એ પાણી પેલા બેનને પીવડાવવાથી અઠવાડિયામાં એનો રોગ સારો. આવા તો આ પ્રસંગો જયારે આપણે જોઈએ છીએ ત્યારે આપણને થાય કે એમણે કેટલા બધા આપણા જેવા નાના મોટા, અરે કોઈ માને કે ના માને એનું પણ, અરે એક વખત એક સંત આવે છે દિલ્હીથી, જુઓ બાપજીની આભા કેવી છે, એ તપોભૂમિની કેવું ખેંચાણ છે. એક દિલ્હીથી એક સંત આવે છે, આવીને ત્યાં બુદ્ધિ કાકાને મળ્યા કે મુજે અવધૂત કા દર્શન કરતા. મોદી કાકા કહે કે હમણાં તો વિરામમાં છે, 2:30 વાગ્યા પછી તમે આવો, કે હું નર્મદા સ્નાન કરી આવું. પેલા સંત નર્મદા ગમી જાય છે, 2 કલાક થયા, 3 કલાક થયા, પાછા નથી આવ્યા. બાપજી તો કુટીરની બહાર આવીને બેઠા છે. એટલે પેલા મોદી કાકાએ કહ્યું બાપજીને કે દિલ્હીથી કોઈ સંત આવે છે, એટલે એને બોલાવો.
હકીકતા શોધવા જાય છે તો એક રસ્તામાં એક જગ્યાએ પેલા જે સંત છે તે ધ્યાનસ્થ થઈ ગયા, ધ્યાનમાં બેઠા હતા. હકીકતા એમ પૂછ્યું કે આપ ઇધર બેઠે હો, કે કેવું ઇધર મેં કોઈ ધ્યાન તક ગયા. ये जो जगह है ना, ये तो अवधूत का टॉयलेट जाने की जगह है, ये दिशा जाने की जगह है. ओ संत ने कहू कि जहां अवधूत ये दिशा के लिए आते हैं वहां मेरे को ध्यान लगाया तो ये अवधूत कैसा होगा. आप चरम सीमाए पहुंचेली व्यक्ति જયારે મારા તમારા જેવા માણસને વ્યક્તિગત મળીને એમ કહે છે કે કામ કરે ભાઈ તું આ કરજે, ત્યારે આપણને એમ થાય કે આ અને શું કહેવું. એટલે સગા વગર જીવી શકાય એવું છે કે અવધૂત પરિવાર જીવાય એના વગર જીવાય એવું મને અત્યારે સત્ય દેખાતું નથી. અને બાપજીને એ જ પ્રાર્થના કરી કે બીજો જન્મ, ગઈકાલે આપણે આ વાત થઈ છે કે જીવ તો કાગડો બનીએ તો કઈ મહત્વ નથી, પણ નારેશ્વરના કોઈ વૃક્ષ પર જ મુકામ અપાવું છું એ આપણે જોઈએ. એટલે પછી કુલીન કાકાના પિતાજીએ લખેલું, મેં ના પો પટચાત રકોયલ નિગમ વરાની ધૂન ગાય. આજે ભજનમાં પણ લખ્યું છે, હે આજે સુણી ચમનને મોહન તિહારી બનશી. એટલે આપણે રંગ અવધૂતના બાગના પતંગિયા પણ થવાની તૈયારી રાખવાની છે, પણ બાપજી જે જોઈએ કોઈ પણ જન્મમાં આ સાંસારિક પથદર્શકનો ઘર છે. તો આ થયું એક પદ, એક નાની અમથી વાત તમને રજૂ કરી. હવે આપણે એક ભજન પર જઈએ, દત્તાજી મેં તો તેરો હિ એક ગુના. Oh.
થતું નથી. આપણે એક એક પંક્તિ ગાતા જઈએ ને, એક છે ને, જો અચાનક જ કોઈ એમ કે તું નરેશ્વર જાન, અને તો પેલા કોઈ કહેવાથી કોઈ જાય અને દર્શન કરે એ વાત જુદી છે. એના જીવનમાં કઈ બહુ મોટો ઝડક આવી જાય અને પછી કે દત્તાજી મેં તો તેરો હી એક, હવે હું ક્યાંય લઈ જાઉં તને છોડી આગળ, એ જે છે તે જગ્યાએ સાચી શરણાગતિની એટલે શરૂઆત થાય છે. આપણે સ્ટેપ્સ એવા ચડીએ છીએ. પહેલા જે છે, હું નાનો હતો, મારી વાત કરું તો પપ્પા સાથે નરેશ્વર જતા, નરેશ્વર જવાનું એટલે વેકેશનમાં અઠવાડિયું થી લઈ જાય, પપ્પા પારાયણ કરે ને અમને બહુ મજા આવે નર્મદામાં નાવાનું, એટલે પપ્પા પારાયણ કરે ને એ નરેશ્વર આવી એ ટાઈમ જમા, પણ ખેંચાણ પેલા મંદિર તરફનું એટલું બધું ખ્યાલ નહીં. પછી ધીમે 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 આ વસ્તુ, એક બહુ સરસ પ્રસંગ વાંચવામાં આવ્યો બે દિવસ પર વિઠ્ઠલ કથાના પુસ્તકમાં છે, રંગે રંગાયા સદગુરુ નાખે, આપણા ધ્યાનમાં હશે. એક ભક્ત થઈ ગયા બાપજી, અને પછી તે મતલબમાં અનંત વસાવડા, એ અનંતભાઈ રેલવેમાં નોકરી કરે અને દરરોજ ડભોઈ લાઈન પર એ ટ્રેનમાં એમણે જવાનું રહ્યું. થાય છે એવું એક દિવસ એ ટ્રેનમાં જવા માટે નીકળ્યા, એમણે જે ડ્યુટી પર જે સમયે જવાનું તેમાં થોડા મોડા હતા, એ દોડતા દોડતા આવતા હતા. એ ટ્રેનના જે ડ્રાઈવર છે એને જોયું કે કેવો આનંદભાઈ, ચલો તમે મારી સાથે એન્જિનમાં બેસી ગયા, એટલે એ એન્જિનમાં ચડી ગયા અને કે કોઈ જગ્યા સ્ટેશન ઉપર માસ્ટર તરીકે નોકરી કરી, એટલે તમને ઉતારી દઈશ, બેસી ગયા. અને હવે એનું પૂર્વની ભૂમિકા જો બાંધી દઉં તો એમના ધર્મપત્ની બાપજીને બહુ માને, નિયમિત રીતે નારેશ્વર જાય, દત્તબાવણી કરે, ત્યારે એ કાયમ કહેતા આ શું દત્તબાવણી, કોણ અદભુત અદભુત, આપણે બધું એવું આપણે જે માનતા નથી. એને બહુ શ્રદ્ધાળુ, કેમ કે છે છે અવધૂત નારેશ્વરના નાથ જે છે એ આપણા જીવનમાં બધા, એટલે બાઈને એવી શ્રદ્ધા, પણ આ ભાઈ એટલું બધું માને નહીં, નાસ્તિક માને, દત્તબાવણી પણ મસ્કરી કરે. દત્તબાવણી ગાય ત્યારે દાસી સિદ્ધિ તેરી થાય, પેલા બહેન જયારે બોલે તેમ કે દાસી એટલે કે ઘરની કામવાળી સીધી રહે એટલે તો દત્તબાવણી કરે આવું કામ. હવે આનંદભાઈ ટ્રેનમાં ગયા, એન્જિનમાં બેસી ગયા ડ્રાઈવર સાથે, અને એને શોખ ઉપડો પીડાવે, એટલે એને કહ્યું ડ્રાઈવરને કે એક કામ કરી થોડી વાર મને ચલાવવા દે, એટલે કે તમારું કામ નહીં કે ચલાવવા દે. તો ડ્રાઈવર કે આ રેલવેનો કર્મચારી છે, ચાલો આપીએ એને, એટલે એને ચલાવવા મારી ગાડી, એટલે ડ્રાઈવર સાઈડ પર બેઠા. હવે એને તાન ચડ્યું, જયારે નવી નવી ગાડી મળે ને છોકરાઓને કેવું, એને તાન ચડાવ્યું ને ગાડીને ફૂલ સ્પીડમાં મારી, ફૂલ સ્પીડમાં મારી એટલે કે જે ચલાવેલી જોઈએ એ સ્પીડે ચલાવે. હવે 400-500 મીટર સુધી દૂરથી જોઈએ ત્યારે એક માણસ આત્મહત્યા કરવા માટે ટ્રેક પર સૂતેલો. હવે અનંતભાઈ જોયું કે ઓહો આ તો કોઈક માણસ છે, એટલે એને વિચાર્યું કે શું કરું, એટલે ડ્રાઈવરને પૂછ્યું, ડ્રાઈવર કહ્યું જો એ ભલે ને મરી જાય તો વાંધો નહીં, પણ બ્રેક મારતા નહીં, નહીં તો ટ્રેનના બધા માણસો મરી જશે, બહુ સ્પીડમાં છે. છતાં એને જોરમાં ટ્રેન જોરમાં બ્રેક મારી, એટલી બધી જોરમાં મારી કે વાત કીધી, અને મારતી વખતે બોલે અવધૂત ત્યારે નામ કે બ્રેક લગાતા, અને બ્રેક મારી એની સાથે પોતે બેભાન પણ થઈ ગયા, અને અંદર બધા પેસેન્જર જોરમાં ઉછળીને આમ તેમ પડ્યા, અંદર કોઈને વાગ્યું નહીં અને ટ્રેન ઉભી રહી ગઈ, પેલો માણસ બચી ગયો. પણ ડ્રાઈવર પેલા ભાઈને જે બેભાન થઈ ગયા હતા એને અનંતભાઈ તો પાણી છાંટીને ઉઠાડ્યા, પેલા કહ્યું કે હું જીવતો છું, એટલે તમે પણ જીવતા છો, અને પેસેન્જર પણ બચી ગયા, અને પેલો ટાટા તો સુધરો તો બચી ગયો, તમને બાપજીએ બચાવી દીધા, અને એણે બહુ સરસ પદ થયા ઉપાડ્યું, મન ચલ નારેશ્વર ધામ વહા બસતા હે યોગી. અને પછી તો એ અનન્ય ભક્ત થઈ ગયા. બીજે જ દિવસે એની પત્નીને કહું કે નારેશ્વર જવું છે, ગયા નારેશ્વરના જાપામાં અંદર દાખલ થાય છે, અને બાપજીએ કહ્યું કે મારા નામે બ્રેક લગાડવાની તારે, વહાં બસતા હે યોગી મન ચલ નારેશ્વર ધામ. ગોવિંદ ગાવાનું છે ને કે અલૌકિક અવધૂતનું ભજન છે. તો આ જે છે ત્યાર પછી જે એનો શરણાગતિ આવી તો આ ભજન એ જગ્યાએ ફિટ થાય છે. દત્તાજી મેં તો
એ રોહી રાખે રાખે બાકી તમે કેટલા કેટલા બધા લો પ્રોફાઇલ લાઈફ છે. તમે જોજો ભગવાનને જો સમજો, આ યોગી છે પણ એને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ઓળખવાની જરૂર છે. ખાલી એને લંગોટી વાળા બાબા તરીકે જ ઓળખવા જશો તો થાપ થઈ જશે. ભણેલો ગણેલો વેલ એજ્યુકેટેડ, કેટલી ભાષાનું જ્ઞાન બાપજીને? સાત ભાષા, સાત ભાષા આવે, સાત ભાષા. વેલ એજ્યુકેટેડ છતાં લો પ્રોફાઇલ, કોઈને ઓવર એક્સપોઝ થાય નહીં. સ્વામી મહારાજ પણ એવા, વસંત સાંઈ મહારાજ કોઈ દિવસ અંગ્રેજી બોલે નહીં. અંગ્રેજીનું જ્ઞાન એમને નેચરલ હતું, છતાં અને એક વખતે બોલેલા તો 108 વખત એમને નર્મદામાં સ્નાન કરેલું છે. સાંઈ મહારાજ એમના જીવન ગૌરવમાં આપણે વાસુદેવ ગાથામાં એકવાર આ પ્રસંગ બતાવેલો છે. બાપજી સુરત સ્ટેશન પર ઉભા રહીશ, કોઈ પાસે માંગવાનું રાખે તો એ શોધી રહું નહીં, કોઈ પાસે માંગવાનું ટિકિટ વગર જવાનું નહીં. અને સવારે ઉભા રહ્યા, એક ટ્રેનનો સમય થયો, ઉભા રહ્યા, કોઈ માણસે પૂછ્યું નથી કે મહારાજ તમે ક્યાં જવાના. એમને એવું કે કોઈ પૂછે તો કહું કે મારે અહીંયા જવું છે, ટિકિટ કઢાય આપે. કોઈ પૂછે જ નહીં, કારણ કે કોઈને ખબર પડે તો ઉભા રહી, ટ્રેન જતી રહી, પાછા બાપજી બાકડા પર બેસી જાય, બીજી ટ્રેનનો સમય થાય, પાછા ટિકિટ બારી પર ઉભા રહી, કોઈ પાછું બીજું પૂછે તો ઠીક છે. સાંજ સુધીના હું ચાલ્યું, સાંજે પછી સુરતથી ચાલતા નીકળ્યા. રાખે રાખે આપજીની વિચારધારાની જ વાત છે. હું જરાય પણ પુસ્તકની બહાર જતો નથી. બાપજીએ જ કહ્યું છે કે હું તો મારા સદગુરુના હાથનો રમકડો છું, જેમ રમાડે તેમ રમું. અનંત ભાવે સદગુરુ અને શરણે જનારને આત્માનો સાક્ષાત્કાર થવામાં વિલંબ લાગતો નથી. અનંત એકદમ નિરુત્સાહ થઈ જવાની ભાવના. સંસાર બંધગળીઓ છે, બાપજીએ લખેલું છે, માટે સર્વ ચિંતા છોડીને ગુરુ મહારાજને સર્વસ્વ સોંપી દેવું. ગઈકાલે આપણે વાત થઈ હતી કે બાપજીએ કહ્યું છે કે મારું મસ્તક ગુરુના ચરણમાં મૂક્યું છે, હજુ સુધી ત્યાંથી મેં ઉઠાવ્યું જ નથી. શરણાગતને વ્રજ પંજર સમ શ્રી ગુરુ એમ રક્ષે સંકટથી સદા ટાળી ભીતિ તેમ. બાપજી એક જગ્યાએ લખ્યું છે કે જે ડાક્ટરના હાથમાં શરીરની નાર સોંપી તે ખૂંચવી લઈ, દુનિયાની ડાક્ટરોને દવાની ગુલામી સ્વીકારી નથી, એવો આપણને શરીરનો મોહ જરા પણ નથી. કહેવાની વસ્તુ એ કે ગુરુ મહારાજે આપણને આ ભજનો દ્વારા, જો ગઈકાલે આપણે આ વાત કરી હતી કે જે અનુભવેલું છે તે જ લખાયું છે, જે લખાયું છે તે જ પ્રોસેસમાંથી પસાર થયા છે, આ બધું આપણા માટે જ છે. એમણે તો બધું કરીને એક સ્ટેપ ઘણા બધા આગળ નીકળી ગયા છે અને આપણને આપ્યું છે. એટલે બાપજીએ પહેલા અંતરામાં ઓર ના જાનું એ જે તમે ગાય નરસિંહ સરસ્વતી સ્વામી મહારાજના જયારે જીવન ગૌનમાં જોઈએ, એક મજૂર હતો, ગુરુલીલામૃત ગાથામાં અમે બતાવીએ છીએ, અને અનાયાસે મજૂરનું પાત્ર ભજવનાર અમારો હેમંતસુ આજે અહીંયા જ છે. આ ભાઈ હેમંતસુભાઈ અને અમારા થોડી વાત કરી લો, અમારા ગૌરાંગભાઈ છે, જરાક થોડુંક ઉભા થાવ તો સારું રે. ગુરુલીલામૃત ગાથા કરવા આપણે અહીંયા આવેલા હતા, તમને ખબર હોય તો દત્ત ભગવાન શ્રી શ્રીપાદજી વલ્લભજી સ્વામી મહારાજના દ્વારે એમણે ભજવેલા. આ જિજ્ઞેશભાઈ છે, એ જિજ્ઞેશભાઈ વિષ્ણુ દત્તથી માંડીને ઘણા બધા પાત્રો એમણે ભજવેલા. તો તેને મજૂર હતો, તે મજૂરને નરસિંહ સરસ્વતી કહે છે
કે તા તું જે જમીન છે તે ખેડી કાઢ, ઉભો પાક. અને એમની પત્ની અને બધા ના પાડે, છતાં પણ ભગવાનના કહેવાથી એને એટલે પહેલા અંતરમાં બાપજીએ કહ્યું છે કે ઓર અને જાન, હું કઈ જાણું નહીં, જેમ તું રાખે તેમ જ રહીશ. એના મજૂરે ખેતી કરી દીધી અને ડબલ પાક થયો એ જ વર્ષમાં એને ત્યાં. એટલે સદગુરુના આટલા બધા શરણે, જો એ જમાનામાં વાત જુદી હતી, આજે આપણે કહીએ બાપજીને નામે નોછાવર થઈ જાવ, પણ બરાબર છે બાપજીને ઓળખ્યા પછીની વાત છે, જયારે ન ઓળખેલા હતા ત્યારે નોછાવર કેટલા થતા. એનું કારણ છે કે આપણે જયારે જોઈ લીધી છે પર્સનાલિટી, ત્યારે આપણે એના માટે બધું જ કરવા, કેમ કે આપણને વિશ્વાસ ક્યારે બેઠો, જેને આપણે ગુરુ મહારાજનું સાહિત્યનું સાંભળ્યું, વિદ્વાનો દ્વારા, કથાઓ દ્વારા, ભજનો દ્વારા, કીર્તનો દ્વારા, વડીલોના જે પ્રવચનો થયા, પુસ્તકોમાં લખાયું, પછી કહું તો કે સામાન્ય ત્યારે આ ભજન આજે આપણને ઘણું આપણા માટે સાર્થક થયેલું લાગે છે. કાશી મથુરા, સમજણ જોઈએ તો કાશી મથુરા કે નથી જવાની વાત આપજીએ નથી કીધી, આપણે હરિદ્વાર નથી જવાનું એ નથી કહ્યું, પણ ત્યાં જઈએ ત્યાંની જે આધ્યાત્મિક શક્તિ છે ગ્રહણ કરીને પાછો આવી જવાનું છે. ને આપણે આપણા કેન્દ્ર સાથે ભલે જોડાયેલા રહીએ, યાત્રા તો કરવાની છે, ગુરુ મહારાજે સ્વયં યાત્રા કરી છે, નથી કરી એવું નથી, પણ અલગ અલગ જગ્યાએ બહુ દોડવાની આ સાંપ્રત સમયમાં જરૂર નથી. ઘણા લોકો તો શું કરે, સોમવારે એક સદગુરુ હોય, મંગળવારે બીજા હોય, પછી ગુરુવારે ત્રીજા હોય. હું તો કર્મકાંડી બ્રાહ્મણ છે, મારે તો યજમાનમાં આપણે જવાનું થાય તો બહુ બધા ફોટા લગાવેલો, સાંઈબાબાના હોય, જનરામ બાપાના હોય, બાકીનો પણ કદાચ હોય. પછી આપણે પૂછીએ કે આ આટલા બધા કેમ ભેગા કર્યા, તો મારો છોકરો છે તે સાંઈબાબા બહુ મારે સારું કહેવાય. પછી આ કેમ જયરામ બાપા, મારા પપ્પા અને જયરામ બાપાનું ખેંચાણ બહુ જબરદસ્ત ખેંચાણ. પછી રંગ અવધૂત, અમારા બહુ છે અવધૂત પરિવારમાંથી આવેલા છે, વેરી ગુડ. આટલા બધામાં હું કામ તમે અટવાઈ જશો ભવાટવીમાં. સમુદ્રમાં બધી જ નદીઓ મેલિન થાય છે, એટલે ફોટો રાખવો, વિવેકપૂર્ણ રાખવો, એક જ રાખવો, એ જ પરંપરામાં રહેવું. કાશી મથુરા આ જગ્યાએ શબ્દ અર્થ નથી જોવાનો, તત્વાર્થ આ છે કે તું બહુ બધા ગુરુમાં ભટકવાની જરૂર નથી, બધાની વિચારધારા તને અંતે એક જ જગ્યાએ ભેગી થવાની છે, તમે ચિંતા છોડી દે, એકને પકડી રાખ. તો ચોથી પેઢીમાં જે એ ભક્તિ ફૂલશે ને ફાલશે એની વાત જ જુદી છે. એટલે બાપજીએ આપણને કહ્યું, કાશી મથુરા કાહે કો દોડું, ત્યાર પછી અંતરો રાખે તું વેસો હી રહું, ને જેમ તું રાખે તેમ, જેમ તારે રાખવું છે. આપી તાકાત નથી, હું તમને સાચું કહું, આપણે ભલે ગાઈએ છીએ બરાબર, પણ તેવું જે પડી હોય શરીરને એમાંથી બહાર નીકળવું આપણા જવા માટે તો કઠિન છે. હું મારી વાત કરું તો મારે માટે થોડું કઠિન છે, હું ભલે વાત કરતો હું, પણ ચરિતાર્થ એવું માનવાની બિલકુલ તમારી જરૂર નથી કે આજે બોલે છે એટલે બધું જીવનમાં ઉતારી દીધું છે, એવું જરાય ભ્રમણમાં રહેતા નહીં. કારણ કે એકદમ લાઈફસ્ટાઈલ બાદશાહની જેમ રહેવાની તેવો જ પડી ગયું છે, લાઈફ જાય તો અમે તકલીફ થઈ જાય, પણ તૈયારી ખરી, તૈયારી રાખવાની, તૈયારી એટલે રાખવાની, કોઈક દિવસ તો આપણે અનુભવમાંથી પસાર થવાનું આવે, કોઈક જન્મમાં તો પસાર થવું જ પડશે, ને ના થઈએ તો આપણને ભગવાનની અનુભૂતિ કઈ રીતે થશે. ઉપર છલ્લે ભક્તિ કરવાથી નહીં, થોડું તપ પણ કરવું પડશે. ગુરુ મહારાજનું તપ એટલે કેવું તપ, કેવું કાષ્ટ મૌન,
3-4 દિવસ સુધી ભોજન ન મળે તો એ વાંધો નહીં. અરે વસ્ત્ર એમ કહેવાય છે કે બાકીની લંગોટ ફાટેલી હોય ને તો કોઈને ખેલ પણ નહીં. ફોર્મા બાકીનો મુકામ બાકી સ્નાન કરીને આવ્યા. ગોવિંદ કાકા એ લંગોટ ખોલી તેમાં કાણા હતા. ઓ વિશ્વનો સમ્રાટ આ અવસ્થામાં રહે એટલે કોઈને ખેલ પણ નહીં. અને એમણે તાત્કાલિક લંગોટ કરાવી અને પાછા ભીના કરીને ખોલી દીધા. પેલી જૂની લંગોટ કાઢી નાખી, ખબર જ નહીં પડી. અને પછી એ જયારે સાંજે આપી, બીજે દિવસ સવારે બાપજીએ જોઈને પહેરી, પછી જોયું, પછી ગોવિંદ બસ આટલું કહ્યું. બાકી જાણી ગયા કે આ બધું અની કરામત છે, પણ છતાં કોઈને કહેવાનું નહીં. આપણને કેવું, એક વખત બાપજી આણંદ જિલ્લાના કોઈ સ્ટેશન પર ઉભા હતા. હવે આવવું હતું એમને નારેશ્વર, ઉભાર્યા. કોઈ ઓળખે નહીં, ટિકિટ તો કઢાવવાની, કઢાવ્યા વગર જવાનો નહીં, નિયમ સુરતની જેમ જ. અને એક ભક્ત આવ્યો, એ ભક્ત હતો વાણંદ, એ વાણંદ હતો. અને આજે હું વાણંદ એમને ત્યાં ઓભર જમ્યા, ખાઈ જમ્યા. કાલે પાછા મને પૂછે મારા મિત્રએ, હું એમને હસમુખા કેમ છું. એમનું નામ કંચનભાઈ, પણ હું હસમુખા કેમ, બહુ હશે આનંદ મારે, મને બહુ ગમે આ વ્યક્તિ. અઠવાડિયામાં એકવાર ફોન પર વાત કરી ઓછા ઓછી. હા, મને કાલે પૂછે કે તમે માતા આવશો કેમ નહીં આવું, કેમ નહીં આવું, એવું કશું છે જ નહીં. લોકો આપણે આવવાના, અને મને ભરતભાઈ બપોરે જયા ફર ઉડાવ્યા, હું તો 2 કલાક ક્યાં એસીમાં હોઈ ગયો. તો આવો કે વાણંદ મળ્યો બાપજીને, વાણંદે જોયું કે આ તો રંગવદૂત છે. અને પૂછ્યું કે મહારાજ નારેશ્વર જવાનું, કે હા. ટિકિટ કઢાવી આપે બાપજી, કહ્યું કે સારું કઢાય. ને વાણંદે ટિકિટ કઢાવી આપી. પછી કરજણ ઉતર્યા, પેલો જવાનો તો વડોદરા, છતાં બાપજી સાથે કરજણ સુધી ના આવ્યો. કરજણ ઉતરીને બાપજીને કહ્યું, બાપજી હવે નારેશ્વર જવું છે ને, તો નારેશ્વરથી પેલી ડભોઈની પેલી ટ્રેન જાય છે આપણી માલોદની, કરજણથી, તેની ટિકિટ કઢાવી આપો. એટલે બાપજી કે સારું. પાછી ટિકિટ કઢાવી, પેલા એ બાપજીને ટિકિટ આપી કે બાપજી તમે હવે આમ જાઓ, હું પાછો વડોદરા જાઉં છું. અને એ રીતે બાપજીને નારેશ્વર પહોંચાડ્યા. એ વાણંદ આજે પણ આણંદમાં જીવે છે, એના છોકરાઓ ધનાઢ્ય છે. તમે જે તો નામ આપી શકો, આણંદમાં રહે છે. 10-10 રૂપિયાની 2 ટિકિટ કઢાવી, ત્યાર પછી કેટલી પેઢી બાપજી પાસે એવા ભક્તો આવતા જાત જાતના. એક ભક્ત આવે કે બાપજી મને એવા આશીર્વાદ આપો, કે બાપજી કે કેવા આશીર્વાદ જોઈ, એટલે મારી 7મી પેઢી પણ તમારી જ ભક્તિ કરે. બાપજી કે હારું આપ્યું જાય. એ ગયો પછી બાપજીએ કહ્યું, માસ્તર માસ્તર, જો હાથ પેઢીનું સુખ માંગી લીધું. આને વાણિયા જેવો છે આપણે છે ને, એવાને પણ બાપજી ચાહે જે જોઈએ તે માંગી લીધું. અરે કેવું કામ, આપણી નારેશ્વરની ઓફિસ છે ને, જે અત્યારે ઓફિસ છે, એ ઓફિસ બંધાતી હતી. થોડા દિવસ પર આ પ્રસંગ મારા ભાઈએ મને ઘટવું, મને એ બહુ હેલ્પ કરે. મારે આવું બધું હોય એટલે મને ઘટવું જોઈએ, ઘટવું વખત જીવન અશક્ય છે. એટલે મારા ઘરના મને બહુ હેલ્પ કરે. કાલે હું જયારે નીકળો ને ત્યારે મમ્મીને પગે લાગી નીકળું, મમ્મી હું જાઉં. મને કહું કે હા ગુરુદેવ સાચી જગે. પછી મને એમ કે બેસ્ટ લક, બોલો બેસ્ટ લક. ને અત્યારે ઓનલાઈન જોતી હશે, 100% જુએ, બોલો. તો આપણે નારેશ્વરની ઓફિસ જયારે બંધાઈ ત્યારે ઓફિસ નો જે સ્લેબ છે ને તે ભરવાનો હતો. હવે આટલો મોટો સ્લેબ જયારે ભરવાનો હોય ને ત્યારે ખૂબ બધી કપચી અને રેતી જોઈએ. ત્યાં આપણા પ્રાજી મિસ્ત્રી રાજપીપલાના પ્રાજી કાકા બાપજી સાથે નર્મદાએ જતા હતા. બાપજી એમના પર ટેકો રાખી લાકડી લઈને નર્મદા સ્નાન જતા હતા. ત્યારે કહું બાપજી, તે વખતે ચોમાસાની ઋતુ, બાપજી આ સ્લેબ ભરવાનો છે 2-3 દિવસમાં, અને સ્નાન કરવા આપણે જઈએ છીએ, તમને એક વાત કરું. કે શું મૂંઝવણ એ છે કે નર્મદાની રેતી ઉપર ચઢાવીએ કઈ રીતે, 1000 માણસ હોય તો જ આ મોટો સ્લેબ ભરે, કારણ કે આટલી બધી રેતી ઉપર લઈ જવા માટે 7 માણસ જોઈએ. કપચી લાવવાની નર્મદામાંની કઈ રીતે કરીશું. બાપજી કે થઈ રહેશે, ચાલ કઈ નહીં. સ્નાન કરીને બાપજી ગુફામાં ગયા. તે જ દિવસે રાત્રે મધ્યપ્રદેશ
અને ગુજરાતના ઉપર તટમાં ધોધમાર વરસાદ પડે છે, જબરજસ્ત સાંડેલા ધાર, અને નર્મદામાં પૂર આવે છે. પૂર ક્યાં સુધી ના આવે? સેવા સદનની ઉપર ટેકરો ચડીએ ત્યાં સુધીનું પૂર એકદમ 24 કલાક સુધીનું પૂર રહે છે. એની સાથે કામ આવેલો કામ પર બધો ઘસાડીને જતો રહ્યો. પૂર ઉતરી ગયા, ઉતરી ગયા પછી બાપજી સવારે નર્મદાએ જાય છે ધીરે ધીરે, અને પ્રાંતિ મિસ્ત્રીને સાથે લઈને કહે કે જો મિસ્ત્રી, માતાએ આપણી વ્યવસ્થા કરી દીધી. શું થયું? પૂરમાં સેંકડો ટન કપચી અને સેંકડો ટન રેતી તણાઈને છેક ઉપર સુધી આવી ગયા. બાપજીએ કહ્યું કે ચાલ આ રેતી અને કપચી ઉઠાવ, તારો સ્લેબ ભરી દે. આ શરણાગતિ છે. આ એ વખતના ભક્તો. મોદી કાકા બાપજી બ્રહ્મલીન થયા પછી 5 દિવસ તો મોટો યજ્ઞ કરેલો. આગલા દિવસે રાત્રે મહાદેવના ઓટલા પર બેઠા હતા. 32,000 રૂપિયા દક્ષિણા આપવાની હતી બ્રાહ્મણોને. ટોટલ 32,000 જોઈતા હતા. 1 રૂપિયો મળે નહીં. ઓટલા પર બેઠા સાથે 2-3 ધીરુ કાકા હતા. આપણે કાકા કાલે દક્ષિણા આપવાની શું કરીશું? કે હવે બેઠા છે ને જેમના શરણામાં તેની ચિંતા કરવું ને આપણે શું ચિંતા. મોદી કાકા જેવો શરણાગત થાય છે એવું કે 1-2 કલાક એ લોકો ત્યાં રાત્રે બેઠા છે અને મોડી રાત્રે એક ટેક્સી લઈને ભાઈ આવે છે. આવીને ઉતરે છે. મોદી કાકા હું આ ગામથી આવું છું. બોલ ભાઈ. કે મારે તમને પૈસા આપવા છે. બેગમાં હતા, બેગ આપી દીધી. કેટલા છે? 32,000 છે. 32,000. અચ્છા, અને શું કરવાનું? તે વખતે કેવું હતું કે ઉત્સવ હોય ને તો નરેશ્વરમાં બેંક પણ રાખવામાં આવતું. લોકો પાસે પૈસા હોય તો જમા કરે, જાય ત્યારે લેતા જાય, ચોરાઈ જાય. એટલું કાશી પાછું જઈ ત્યારે લઈ જશે. કે ના, એવું નથી, આ પૈસા યજ્ઞમાં વાપરવા માટે આવ્યો છે. એક્ઝેક્ટ 32,000 રૂપિયા મળે છે અને એ દક્ષિણા પેટે બીજે દિવસે આપે. અને શ્રી પ્રસાદ જોશીએ કહ્યું કે આટલી બધી દક્ષિણા તો અવધૂતના પરિવારમાં જ મળે. આ બાપજી જ આપણને આટલી દક્ષિણા તે જમાનામાં હજારોની સંખ્યામાં દક્ષિણાઓ આપેલી. આ બાપજીનો દરબાર. પણ આ જગ્યાએ આ જે પંક્તિ છે એમણે જે ગાય રાખે તો પાછું રિપીટ કરો. કેટલા પછી મેં મહંતને પૂછ્યું, 80-85 વર્ષથી રંગની ભક્તિ આ ગામમાં છે. એક જગ્યાએ બેસવાનું થયું. એમણે કહ્યું કે અમે તો નારેશ્વરમાં રાઇફલ કેમ્પમાં પણ સેવામાં ગયેલા. વિચાર કરો. તે સિવાય અત્યારે પણ જયારે ગૌશાળા નારેશ્વરમાં છે તો અહીંથી ટ્રેક્ટર ભરીને ઘાસ મોકલવામાં આવે છે ગૌશાળામાં, અને પાછો રસ્તામાંથી 20-25 કિલો ગોળ લઈ જાય ગાયને ખવડાવવા. ગૌશાળા જે નારેશ્વરની ચાલે એમાં થુવાવાઈનું ઘાસ પડે છે. અને જયારે આ બધી સેવાઓ અહીંથી જતી હોય ત્યારે અહીંયા આ ગામમાં શું થાય? ધનસુકા કહેલું
કે બાપજીને પુષ્પનું વજન લાગે છે, તમે પુષ્પ ચડાવો ને એટલે ગુરુકૃપા થઈ જ જાય. આ ગામમાંથી આજે પણ સેંકડો ટન અનાજ દર વખતે જાય છે, પછી શું થાય આ ગામમાં? આ ગામમાં કોઈ દિવસ દુઃખ આવે નહીં, કોઈ દિવસ ક્લેશ થાય નહીં, અને કોઈના ઘરે ખેતી બિલકુલ ના થાય, એવું બને જ નહીં, જબરજસ્ત પાક થાય. કારણ કે ગુરુ મહારાજને ત્યાં ગયેલું છે. ગુરુ મહારાજે શું કર્યું તમને ખબર છે? મિંજોળના ખેડૂતો ખેડા જિલ્લામાં જઈને ખેતી કરવા માટે ગયા. બાપજીને કહ્યું કે અમારે ખેડા જિલ્લામાં જવું છે, કોઈ જીજુ બાપજી કે જાઓ, ત્યાં 100 વીઘા ખેતી લીધી, ત્યાં જઈને લોકો ખેતી કરે છે. ખેતી થતી નથી, એકદમ ખરાબ જમીન, અને ત્યાં પાણીની વ્યવસ્થા ખેડા જિલ્લામાં મળે ને, મહીજ તાલુકામાં બિલકુલ મળે નહીં. અચ્છા બાપજી પાસે આવ્યા, બાપજી તમે કહ્યું કે અમે આ જગ્યાએ જઈએ છીએ, હા પડે ગયા, પણ ત્યાં થતું નથી, 4-5 વર્ષથી થાકી ગયા. બાપજી કે ચાલો હું આવું. બાપજી ત્યાં જાય છે અને જઈને પછી કહ્યું કઈ, બાપજી બેઠા એ સ્થળ પર, અને તેઓ જે ભક્તો હતા મિંજોળના, તેઓએ એ ગામનું નામ બાપજી પરથી રાખ્યું, રંગપુરા. અને બાપજીએ ત્યાં આશીર્વાદ આપ્યા. આજે રંગપુરામાં ખેતી એટલી જબરદસ્ત થાય છે કે વાત નહીં પૂછો. અને બાપજીએ 108 જે પારાયણ કરેલા એક જ આસન પર બેસીને, એ આસન આજે રંગપુરામાં તમને જોવા મળે છે. અને ખેડા જિલ્લામાં રંગપુરાનું નામ છે. નવીનભાઈ પટેલ નામના વ્યક્તિ ખેડા જિલ્લાના ખેતીવાડી બજારના ચેરમેન પણ થઈ ચૂક્યા છે. એમની ઘરે બાપજીનો ફોટો છે, એમાંથી રોજ ચંદન ઝરે છે. અમે લોકો પ્રત્યક્ષ જોયું છે, બાપજીનો આશીર્વાદનો ફોટો છે, અને નીચે કાગળ મૂક્યો, પેપર આપણે વાસણ મૂક્યું, સંસ્કૃતિમાં તો આટલું ચંદન તમે નીચે આમ પછી આમ તિલક કરી શકાય, એટલું ચંદન. એ રંગપુરા ગામ માજીએ બાપજીને આગ્રહ કરીને પાદુકા અપાવેલી એ રંગપુરાને, આજે પાદુકા પણ ત્યાં છે. અને ગુરુ મહારાજ કેવા છે કે જે રંગના શરણમાં અનન્ય ભાવે ગયા છે, જે બધું ન્યોછાવર કરી. અરે રક્ત જયંતિનો પ્રસંગ હતો આ બાજુ, મોદી કાકાના ધર્મપત્ની ગેસથી દાઝી ગયા અને મરણ પથારી હતા, પણ મોદી કાકા દત્ત જયંતિનો ઉત્સવની જવાબદારી છોડીને ગયા નહીં. કોઈને કહ્યું કે ભાઈ કાકાને કહ્યું કે જાય, કાકાને ના ઉત્સવ પછી જઈશ. બાપજીને ફરિયાદ કરી કે પદ્મા કાકી એટલે એમના ધર્મપત્ની બહુ બીમાર છે અને બહુ ખરાબ રીતે દાઝી ગયા છે, તમે એને કહ્યું કે જાય. બાપજીએ કહ્યું કે મોદી પહેલા તમે જાઓ. અને સારું થયું મોદી કાકાને બાપજીએ મોકલી આપ્યા, બાપજી જાણી ગયા હતા હવે દત્ત જયંતિ ઉત્સવ થયો ને આ બાજુ ધર્મપત્ની એમને બ્રહ્મલીન થઈ ગયા. આવા મોદી કાકા. એટલે આ છેલ્લી જે અંત્રો છે, રંગ શરણ તે પ્રમાણે થોડાક ભજનો જ્યાં જ્યાં લખાયા છે એની માહિતી તમને થોડી ફરી પાછી આપીશ. ફરી પાછા એક ભજન પણ આપણે જઈશું, એ રીતનું આજનું રહેશે આપણું. અને મને તો મહંતે કહ્યું છે ઇન્દુભાઈ કે આજે થોડુંક તમે વધારે લેશો તો મને વાંધો નથી. મને એ વાંધો નથી, શ્રોતાઓને કે એ લોકોને એ વાંધો નથી, બધા રસ ખાઈને બેઠા છે, ચિંતા કરશો નહીં. તો એ રીતે થોડા ભજનોની માહિતી એટલા માટે કે આપણને ખ્યાલ આવે કે કયા અવસ્થામાં ક્યારે ક્યારે ભજનો લખાય, આજે થોડાક ભજનોની માહિતી મેં તમને આપી છે. એક વખત દત્ત જયંતિનો કાર્યક્રમ હતો નારેશ્વરમાં, અને ત્યારે દત્ત જયંતિ વખતે
ટિટોદરા કરીને ગામ છે એની નજીક, જેની આખી મંડળી સરસ ગરબા લીધી એ જમાના, ને તેઓ ત્યાં દર વર્ષે જાય દત્ત જયંતિએ ઉત્સવમાં. એ લોકો ગરબા કેવા લે તો વચ્ચે સ્તંભ હોય, બધા હાથમાં દોરી રાખી હોય અને એવી રીતે સરસ સરસ દોરી વણે, અંદર 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 ફરીને કલરિંગ દોરીઓ આખી ગૂંથાય અને સરસ એ સ્તંભની ઉપર સરસ ડિઝાઇન બનાવે અને ફરી પાછા ઉલટા ફરે અને એમ કરીને દોરી આખી ખોલે. મહીજી ભગત અને એના બધી આખી મંડળી. ત્યારે બાપજીએ ને તેઓ વિનંતી કરી, બાપજી ગરબો ગવાય ને એવું એક ભજન લખી આપો. અને બાપજી એ વખતે ભજન લખ્યું, હે આવો આવો દયાળ સ્વામી દત્ત કૃપા, બેસીને લખ્યું ભજન નંબર 51. ગોરો ગોરો કરતા, ખાલી ઉચકી લેવા પછી બાકીનું બીજું ભાઈ સંભાળી લેવા. મારે તો હાલ છે, તમને લોકોને સાંભળવાનું મને વધારે દાવો મળશે. Thank you.
શિરોની સારંગી એટલે ઈડા બિંગલા અને સુસુમરા કઈ સારંગી વાગે છે બાકી જપ્તમાલા મંત્રમાં જોજો બાપજી નો સાધના કાળ હતો ને ત્યારે એક બ્રાહ્મણે કહ્યું કે બાપજી હું તમારા સેવામાં રહું બાપજી કે મારી સાથે રહેવાનું નહીં અહીંયા નહીં રહેવાનું ત્યારે સાંજ થાય જતા રહ્યું થોડું ઘણું કામ હોય તો બતાવ્યું રહેવાનું નહીં કે ના મારે રહેવું જ છે અને એમ કહેવાય છે બાપજીની એ સાધના કાળની અવસ્થા એટલી બધી એવી હતી કે સામાન્ય માણસ એ જીવી નહીં શકે ત્યાં રહેતા હોય એનો સેવા કરે તો બાપજી એને ઓળખે પણ નહીં એવું પણ બને અરે બાપજી એને પથ્થર પણ મારે ચાલવામાં મારવા દો એનાની ઈજા પણ પહોંચે એટલી આકરી તપશ્ચર્યામાંથી શિરની સારંગી એમને નથી વાગતી અને જયારે વાગી જાય ને પછી કઈ હેતુ જ નથી બાપજીનો દિવેરમાં મુકામ હતો પ્રભાશંકર ગોર એમના સેવામાં હતા ત્યારે બાપજી એટલા બેઠા હતા ત્યારે બાપજીને ગોરજીએ પૂછ્યું કે બાપજી માલા મંત્રમાં એક શબ્દ આવે બાલોન મત પિશાચ વિશાલ એ શું છે બાપજીએ કહ્યું કે ક્યારેક વિચારીશ બીજે કે બીજે દિવસે સેમ પોઝિશન થઈ કોઈ મળે નહીં બાપજી બેઠા છે પ્રભાશંકર ગોર સેવામાં છે અને અચાનક બાપજી એકદમ ધ્યાનસ્થ થઈ ગયા થોડો વાર કશું બોલતા નથી અને પછી બાપજીનું એક ઉગ્ર સ્વરૂપ દેખાયું એવું સ્વરૂપ કે બાપજી એકદમ જોરમાં હુંકાર કરે જાણે કોઈ ભૂત પ્રેતને ભગાડતા હોય એ અવસ્થા થવા માંડે અને એકદમ અકડાયા અકડાઈને ચાલ ચાલવા માંડ આ છે તે છે એવું ભાષા જોરથી બોલે અને આંખ એકદમ તમે ફોટો બાપજીનો આ ઉપર આંખવાળો જોયો હશે એકદમ ભયંકર સ્વરૂપ પ્રભાશંકર ગોર જરા કોરામ ચોંકી ગયા આ શું થયું 10-15 મિનિટ બધું ચાલ્યું પછી બાપજી શાંત થયા પછી બાપજી એના ગમે જોઈને કહ્યું જોયું બાલ ઉન્મત પિશાચ વિશાલ બાલ ઉન્મત બાળક બાલોન્મત પિશાચ વિશાય હું જ બધું છું શિરની સારંગી આ જગ્યાએ છે શિરની સારંગી નો યોગીઓની બીજી સાધના જે અંતિમ તબક્કા છે ને એ બહુ જ કઠિન હોય એમાંથી એ લોકો જો પાર નીકળી ગયા તો પછી કઈ હશે જો અટવાયા તો એ ભ્રષ્ટ યોગી થાય બીજો જન્મ લેવો પડે કેવલાનંદજી ભ્રષ્ટ યોગી હતા એટલે એમને બાપજીએ કીધું કે કેવલાનંદ યોગમાં એક જગ્યાએ અટકી ગયા છે એટલે પાછો જન્મ લીધો છે આ એનો છેલ્લો જન્મ કેવલાનંદ માટે એવું કહેવાતું બાપજીએ કહ્યું છે શ્વાસા ગજ હારે આપણે ગતભવનીમાં બોલીએ છીએ છેલ્લે તત્વમસી ચાલ પાછી આ પંક્તિ એ જગ્યા ફરીને આ જ વસ્તુ આવે છે રાત્રિના ઔદુંબરમાં શ્રીકાંતજી વલ્લભની ઝાંખી થાય છે અને બાપજીએ ત્યાં લખ્યું છે ગાડી ઔદુંબરની ઝાંખ
પરણ્યો નથી બાવો, જો એક અંતર જુઓ
એમાં આપણા માટે બાપજીએ કીધું છે, બરાબર સાંજે સાંભળજો. બાપજીએ શું કહ્યું? બાવો પણ્યો નથી, જ્ઞાન દીધી નથી, પણ તમે જ મારા બધા પરિવાર, આપણને એના પોતાના સદસ્ય બનાવ્યા છે આ ભજનમાં બાપજી. ગુજરાતી સાહિત્યને બહુ મોટા ગજાના વ્યક્તિ મસરૂવાળા થઈ ગયા, એમને બાપજીએ ભજન લખીને આપેલું અને એ ભજન પછી એમણે ગુજરાતી સાહિત્યના પ્રકાશનમાં પણ પુસ્તકમાં મૂકેલું અને એ ભજન કાળક્રમે મોદી કાકા પછી વધુ ધ્યાનમાં મૂક્યું. પ્રભુ પરખ્યા હૃદય જાણે, ભજન 164. ખાલી એક જ સુરત જિલ્લામાં લુભરાટ ગામ દરિયા પર મુકામ હતો. બાપજી ક્યાંય ભટકા હતા, વલ્લુભાઈ તેલા એની ઘરે મુકામ હતો અને બ્રાહ્મણ ઈશ્વરદત્તભાઈ, એ જે ઈશ્વરદત્ત સુરતના વિદ્વાન પુરુષ અને એમની સેવામાં હતા અને દરિયાને ભોગવતા જે વાતાવરણ, ઉભરાટના દરિયા પર બાપજી સવારે બેઠા હતા અને એક સ્ફૂર્ણા થઈ અને ઈશ્વરદત્તને કહ્યું પેપર લાવો અને બાપજીએ કાગળ અને બોલપેન લીધા, ત્રણ ભજન ઉભરાટના દરિયા પર લખ્યા છે, આપણા પરિવારને અત્યંત પ્રચલિત. હે દત્ત દત્ત બોલો આનંદ મસ્ત જો, ઘણા લોકો ખૂબ યાત્રા કરે
ખુદ ધર્મ સંપાદન કરે, સવારથી સાંજ સુધી પારાયણ કરે, અને બારણામાં જો કોઈ કૂતરું રોટલી માટે આવે તો પથ્થર મારી આવો ગંદા બધા, એવા ભક્તો પણ છે. એના માટે બાપજી લખ્યું છે, જેના દિલમાં દીન ની ગાઢ નથી, જેના દિલમાં દીન ની ગાઢ નથી, એવા દુર્જન અહીં. એટલે ક્યાં? અહીં એટલે ક્યાં? ધર્મ ના માર્ગ માં એનું કામ નથી, ભલે ગમે તો ધર્મ સંપાદન કરી શકાય. અંતર જે છે ને, અંતર હૃદય છે ને, સ્વચ્છ હૃદય ક્યારે ખબર નહીં, ઘણા લોકો એ પણ નહીં ખબર. બાકી હૃદય સ્વચ્છ હોય, જરાય ડાઘ રાખવાનો નહીં. ઘણા માણસો જોવાનું, અમારે એ જોવાનું, તમારે પાછળમાં હું જોઈ લે, સારું ભગવાન પણ તમે જોઈ લેશે, ચિંતા ના કરો, કોઈ પણ જન્મમાં જોઈ લેશે, કારણ કે કર્મ તો તારા જવાના નથી બાપજી. એટલે આપણે પ્રભાત્યમાં કહ્યું છે, હે હૃદય મન ચક કરી સાફ રાખો હરી, પ્રેમ જળ પાત્યથી પાક ધો, સત્ય સૌચાગી પુસ્તે કરું અર્ચના, વાળીએ કામ તો પદે હો આવદી ગંભરાંત. અમારા બિરજુભાઈએ ગુરુનામૃત ગાથામાં પરશુરામની એન્ટ્રીમાં ગાયું છે, હૃદયને માંજવાનું છે, મંચક હૃદયના મંચકને સ્વચ્છ રાખવું છે, હૃદય મંચક કરી સાફ રાખો હરી, પ્રેમ જળ પાદ્યથી પગ ધો. ગુરુ મહારાજના શ્રી ચરણ પાદુકા, પાદુકાનું ભોજન કેવું હોવું જોઈએ, કેવું હોવું જોઈએ? મણિશંકર ઉપાધ્યાયજીએ પાદુકા પૂજનના મંત્રમાં લખેલું છે, મંદોસ્નેન જલેન મનયનયોઃ, એટલે આંખના ઉના આંસુથી ભગવાનના ચરણ ધોવાના છે. આંખના બે પ્રકારના આંસુ આવે, ખબર ને, ઉના પણ આવે ને ઠંડા પણ આવે. કોઈના માટે આપણે પ્રેમ વ્યક્ત કરીએ એ આંખના ઉના આંસુ હોય, દીકરી જયારે સાસરે જાય ત્યારે દુઃખના આંસુ નથી હોતા, આપણા આનંદના આંસુ હોય છે કે ચાલો ભણાઈ ગણાઈને સરસ રીતે આપણે વિદા કરીએ, એ આંખના ઉના આંસુ છે. મંદો સ્નેહ હૃદય મંચન કરી સાફ રાખો હરી, અને દુઃખના આંસુ ઠંડા હોય છે. જો તમને કોઈ બહુ દુઃખ આવે તમારું મોઢું ઠંડુ થઈ જાય, તો બહુ જ આંસુ આવે ત્યારે. બાપજી આપણને આ કહ્યું છે, સાફ રાખો હરી, પ્રેમ જળ પાદ્યથી પગ ધોવું, સત્યનું આચરણ કરવાનું છે. એટલે બાપજી આ પદમાં લખ્યું છે, ગંગાધિક તીર્થો, એ ભજન ત્યારે બહુ જ વિગત ચર્ચા કરીશું. ભજન નંબર 66, બીજુભાઈ ભજન નંબર 66, ભિક્ષા ઓમ દેવ માં પાર્વતી, ભિક્ષા ઓમ દેવ માં પાર્વતી, ભગવાન
મુકામ એક વખત હવે આ ભજન જે આપણે મૂકીએ છીએ ત્યાં આપણે આખું જ સમજાવીશું. તમે કાઢી નાખો ભજન નંબર 245. બાપજીનો મુકામ અંબાજીમાં હતો. થાય છે એવું કે બાપજીને ગાંઠ ખાઈ જાય છે. અમારી ભાષામાં વલસાડ વલસાડ સાઈડ અમારે અંબોય ખાઈ છે, અંબો ખસી ગઈ. તો થયું છે કે પગના અંગૂઠામાં બાપજીને રબરની રિંગ પહેરાવવામાં આવે છે, જેનાથી એ ગાંઠ પાછી બેસી જાય સરખી. અને તે અંબાજીમાં ઘટના બની અને પછી બાપજી ચાકર ચોકમાં માતાજીને દર્શન કરવા જાય છે. માતાજીના જે દ્વાર છે તેથી સાંકળ મારે તાળું મારેલું હતું અને બાપજી બહાર બેસીને પદ લખે છે. બે પદ લખેલા, એક પદ સંસ્કૃતમાં છે રંગ્રદયમાં, માતા ચાંબે જાગૃહી જાગૃહી જાગૃહી, એ માતા ચાંબે એક સ્તોત્ર બીજું ભજન લખ્યું. અને એ ભજન જયારે બાપજી પોતે ગાતા હતા ત્યારે દ્વાર ખુલી જાય છે અને માતાજી દર્શન આપે છે. તે વખતે જે ઘટના બનેલી તે કહું, પછી ભજન ચાલુ કરીએ. કે એક માલણ હતી અને એ માલણ ફૂલ વેચવાની માલણે જોયું, માલણ પણ સિદ્ધ હશે તો જ આવું જોયું ને, કે બાપજી જયારે ભજન ગાય છે ત્યારે દ્વાર ખુલી ગયા અને માતાજી તલવાર સાથે વાઘ પર બેસીને બહાર પ્રગટ થયા. અને એને જોયું એટલે તરત જ એને થયું કે હું આ તો સિદ્ધ પુરુષ છે. અને એ બાપજીના મુકામે જાય છે માલણ અને જઈને કહ્યું કે મહારાજ તમે જયારે ભજન ગાતા ત્યારે માતાજી પ્રગટ થઈને આવેલા. બાપજી કશું બોલ્યા નથી. બાપજી કહ્યું ભલે માસ્તર, એમને પ્રસાદ આપીને વિદાય કરો. એ ભજન પહેરી લીધા વીટલા ખાલી નજર પડવી જોઈએ એના એને અમી નજર
જોકે બાપજીના દિવ્ય ચક્ષુ હતા. વલસાડમાં બાપજીનો પ્રવીણ મહેલમાં મુકામ હતો, પ્રવીણ મહેલમાં મુકામ હતો અને બધા ભક્તો મળવા માટે જાન ત્યારે પ્રાગજીની સ્ત્રીને બધા, અને અમારતા વલસાડમાં પણ રામજીભાઈ મિસ્ત્રી હતા અતુલ કંપનીમાં, એ રામજી કાકાને બધા સેવામાં. રામજી કાકાએ નોંધેલો આ પ્રસંગ છે કે બાપજી બેઠા હોય, દિવ્ય ચક્ષુ કોને કહેવાય, બાપજીને છે ને બહુ જ ઉજાસના ભાવ, કેમ કે બાપજીનો જે ફોટો પડેલો એ પ્રસંગ તો આ ગામનો છે, તમને ખબર છે ને, રેટીના ખસી ગયો, તકલીફ થઈ. બાપજીને દિવ્ય ચક્ષુ હતો, એટલે એ ચક્ષુ કેવા, તો બને એટલું અંધારામાં બાપજી બેસતા. તો જયારે રામજી કાકા કહે છે કે હું રૂમમાં જાઉં છું ત્યારે અગરબત્તીનો ઉજાસમાં બાપજી બેઠે, અગરબત્તીના ઉજાસમાં બાપજી બેઠા છે, અને બાપજી તે વખતે હાથમાં ભગવદ્ ગીતા આવી છે અને ભગવદ્ ગીતા અગરબત્તીના ઉજાસમાં વાંચી રહ્યા હતા. તમે વિચાર કરો એ દિવ્ય ચક્ષુ કહેવાય તો શું કહેવાય. એટલે ગુરુની આપણા પર અમી દ્રષ્ટિ પડે તો એ અજ્ઞાનરૂપી મહિષાસુર જે છે આપણામાં બેઠેલો દૂર થાય. બાપજી ગયા હતા ગણેશપુરી, સત્ય ઘટના છે, ગણેશપુરી ગયા મુક્તાનંદ બાબુના આશ્રમમાં, ત્યાં હતા મુક્તાનંદ બાબા હતા બાપજીને ત્યાં ગયા. મુક્તાનંદ બાબા ખૂબ માનતા બાપજીને, નિત્યાનંદ બાબાએ જયારે બ્રહ્મલીન થયા ત્યારે મુક્તાનંદ ખૂબ શોક કરે છે, ત્યારે મુક્તાનંદને નિત્યાનંદે સ્વપ્નમાં કહ્યું કે ત્યારે જયારે મારા દર્શન કરવા ત્યારે તું નારેશ્વર જજે, એ રંગ અવધૂતને હું એક જ છું. ત્યારે બાપજીનો મુકામ ગણેશપુરીમાં, વલસાડથી તમે આગળ જાઓ તો મુંબઈ જતા રસ્તામાં ગણેશપુરી આવે છે, અને ત્યાં એક ભક્ત હતો અમેરિકન હતો, એનું નામ હતું ફ્રી જોન. ફ્રી જોન અમેરિકન હતો, એ ભારતમાં આવે છે, ભારત એને સનાતન ધર્મ અપનાવ્યો, એને કોઈએ કહ્યું કે ભારતમાં ભગવાન છે, એટલે ભગવાન શોધતો તીર્થક્ષેત્રમાં ફરે છે પણ કોઈ જગ્યાએ એને ભગવાનનો સાક્ષાત્કાર થતો નથી. ફરતો ગણેશપુરી આવે છે, મુક્તાનંદ બાબુના આશ્રમમાં રહે છે, થોડા દિવસ રહ્યો પણ ત્યાં કંઈ મેળ પડતો તેનું મન વલોપાત કરે છે. ત્યારે બાપજીનું જવાનું ત્યાં થાય છે, બાપજીનું જવાનું થાય છે અને તે વખતે સવારે બાપજી બાકડા પર બેઠા હતા મુક્તાનંદ બાબાની સાથે, કંઈક જ્ઞાન ગોષ્ઠી ચાલે છે. એટલે ફ્રી જોન છે, સવારે રૂમમાંથી નીકળીને ગાર્ડનમાં ફરવા આવે છે, દૂરથી જોયું કે આ કોઈ સિદ્ધ પુરુષ છે, નજીક ગયો અને દૂરથી બાપજીને સાષ્ટાંગ દંડવત કર્યા. બાપજી ગમી એને જોયું, બાપજી ખાસ બહુ ધ્યાન નહીં આપ્યું પણ એમ કહેવાય ને કે મુક્તાનંદ બાબા સાથે વાર્તાલાપ ચાલુ હોય છે, બાપજીએ ખાલી 2 સેકન્ડ માટે એના ગમી જોયું ને ફરી પાછી વાર્તાલાપમાં જતા રહ્યા. 2 જ સેકન્ડમાં પેલા ફ્રી જોનને સાક્ષાત્કાર થઈ ગયો, તરત જ એ રૂમમાં ગયો, અત્યંત વલોપાત થઈ, એને વાંતી થવા લાગી, ઉલટીઓ થવા લાગી અને પછી થોડોક વાર એને શાંત થયો અને એના રૂમમાં સમગ્ર વિશ્વને દર્શન કર્યું અને એને થયું કે આ કોઈ છે. ફરી પાછો બાપજીને મળવા ગયો કે ભગવાન છો તમે, ઇંગ્લિશમાં કહ્યું, બાપજી કોઈ જવાબ નથી આપ્યો. એ ફ્રી જોન પછી બાપજીનો ઉપાસક થયો, અમેરિકા ગયો અને આખી જિંદગી દત્તની સાધના કરી, એટલે એની અગાડી જોડાયું દ, એટલે દ ફ્રી જોન તરીકે એને દત્તની અનેક બધી વાતો અને ભગવાનની બધી વાતો, દત્તાત્રેયની કે બાપજીની વાતો એને અમેરિકામાં એક સંપ્રદાયમાં ફેલાવી, એને એક પુસ્તક પણ લખ્યું, એ પુસ્તકનું વિમોચન ધીરુ કાકાએ જાતે જ એને કરેલું દ ફ્રી જોન તરીકે. હમણાં છેલ્લા 4-5 વર્ષ પર જ એ ભ્રમણી થયા. એટલે મહિષાસુર અજ્ઞાન બાપડું મુઠ્ઠી દઈ નાશે, એ ક્યારે મુઠ્ઠી જાય, તો દિવ્ય વ્યક્તિની આપણે દ્રષ્ટિ પડે તો. એના પછી નું કે જોઈ તારું, જોઈ તારું નારાયણભાઈને કહ્યું કે નારાયણ જઈને શાક લઈ આવે, પૈસા લઈ જાવ. ત્યારે બાપજીએ કહ્યું, નારાયણ ઘાસ નહીં લાવતો. બાપજી ભાજીને ઘાસ કહેતા, ઘાસ નહીં લાવતો.
છતાં પણ નારાયણભાઈ જાય છે. આ બાજુ માજીએ કોણો માર્યો કે તમે ભાજી નથી ભાવતી, જાણે તું તો કુબેરનો છોકરો કેવી વાત કરે. બાપજીએ કહ્યું કે કુબેરની શું વાત કરો છો માજી, એક દિવસ કુબેર મારી પાસે લોન લેવા આવશે. એ આ છે વિધિ સિદ્ધિ. લો પાછો જોઈ તારું મોકડો હરી, જો કોઈ દાડો તકલીફ આવે છે, બોલ ભાવમાં તકલીફ થાય ને, મારે શું બાકી બધા ચેક આપી ગયો છે, જોઈ લેજો જરા. તળાવ છે, તળાવ પર માજી જયારે પોતાના અને બાળકોને કપડાં ધોવા જતા ત્યારે બાબુને એટલે કે બાપજીને અને નારાયણભાઈને એક બ્રાહ્મણે રમવા માટે મૂકી જતા નાના બાબુને. આપણા બાળકો સાથે છણાથી રમે, અત્યારે તો આ બાળકો જો આ મોબાઈલથી રમે છે. આપણે નાના હતા રમકડાથી રમતા હતા, પણ બાપજી શાથી રમતા હશે. જો આ ઘડખુદીમાં શું આપ્યું છે માએ, શ્રીમદ ભાગવત બાપજીને રમવા. બાપજીએ ભાગવતના પાના ઉથલાવતા ત્યારે બાળપણમાં માત્ર 2-3 વર્ષની ઉંમરે, અને માજી પોતે પોતાના ઘરનું કામમાં વ્યસ્ત રહેતી. એ છે આ માજી કેવા, સિંહ જેવા છે, સામાન્ય નથી. એટલે બાપજીને સુપ્રીમ કોર્ટ કહેતા. કોઈ હાફ પેન્ટ કરીને આવે છે, કોઈ ભીના ભીના અંગે અત્યારે આવી છે, કોઈ ગમે તેવા ખુલ્લા શરીરે છોકરાઓ આવી રહી છે. હા, કેટલાક તો મોજા ચડાવીને આવે છે, કેટલાક એકદમ અસ્ત વ્યસ્ત આવે છે. સદગુરુના સ્થાનમાં આ રીતે, હા, પેન્શન પહેરી લીધે પછી સુઘડ તો હોવો જોઈએ, વ્યવસ્થિત તો હોવો જોઈએ. આ તો એટલા અમુક તો એવું હોય છે, આપણને એમ થાય કે કોઈકને બહાર બેસાડી જવું કે તમારા અંદરની જવું, બહારથી દર્શન કરો. ગુરુમહારાજના સ્થાનમાં મંદિરમાં જવાની એક પદ્ધતિ છે. પહેલા મયુર ગેટ પાસે ઉભા રહેવાનું, પાદુકા કાઢવાની, અને મયુર ગેટના જે ઉંમર છે એને વંદન કરવાનું, નમવાનું છે, નમીને અંદર જવાનું. પછી શું કરવાનું, પહેલા માજીને મળવાનું, પછી બાપજી પાસે જવું, સીધા બાપજી પાસે નહીં, સુપ્રીમ કોર્ટમાં પહેલા જવું. માજી વંદન ગુરુદેવદાસ વિધિ આવ્યા છીએ, કેમ છો મજામાં? પ્રાર્થના તો ના આવડે તો કઈ નહીં, જણાવવાનું, આપણા ઘરની વાત જણાવવાની, એ અગત્યનું છે. કિશોરભાઈ હતા ને, કિશોરભાઈ તમે ઓળખ, સરોદમનના બીજા નંબરના ભાઈ ગુજરી ગયા. કિશોરભાઈ મને કહ્યું આ વાત, કે બાપજી મને કહેતા, કિશોર તું જયારે બહારથી આવે ને ત્યારે બધી વાત મને તારે જણાવવાનું. એટલે કિશોર એમ કે હું નાનો હતો, બાપજી પાસે બેસી, બાપજી આજે લાડવા ખાઈ, લાડવા લાડવા ખાતા, હે ક્યાં ખાતા, અરે એમને લગ્નમાં ગયો ને, બહુ લાડવા ખાતે 2-3 કોથળી માં લઈ આવ્યો, આવું કિશોર મને કીધું. એટલે બાપજી હસતા. એટલે આપણે પ્રાર્થના દત્તબાવાની આવડે, જે આવડે તે કરવાની. તો પહેલા માજી કેમ છો, માજી મજામાં, ઘણા દિવસ પછી તમને દર્શને આવ્યો છું, માફ કરજો. બધા ઘરે મજામાં છે તમારી કૃપાથી,
અને બની શકે તમે આવજો થવાનું, પહેલા માજીને મળવાનું, પછી બાપજી પાસે જવાનું, બાપજીને કહેવાનું, બાપજી ગુરુદેવ હું માનું ત્યાં સુધી બાપજી ગુરુદેવ તો ગુમતા રહેશે. આજે પણ ગુણવંત શાહે લખેલું છે કે આજે પણ બંસરી શ્રી કૃષ્ણ વગાડે જ છે, પણ સાંભળી શકે એવા કાન હવે રહ્યા નથી. શ્રી કૃષ્ણની બંસરી આજે આજે જ મેં સાંભળી સવારે. અમને તમારો મુકામ હતો તો સવારે હું પાછળ વોશરૂમ ગલી ગયો ને, તળાવનો કિનારો છે ત્યાં મોર ને ટંકા સંભળાવ્યો. એ કૃષ્ણની બંસરી છે. બીજું શું છે? બીજી કઈ કૃષ્ણની બંસરી આપણે શોધવા જવાની? અહીં કોયલ બોલતી હતી વૃક્ષ પર, બાપજી ચોક્કસ ગુરુદેવ દત્ત બોલ. એક કાકા હતા, કાકા વયોવૃદ્ધ હતા અને ભગવાનના ભક્ત. એને એના પૌત્રે કહ્યું કે ભાઈ મને ભગવાનના દર્શન કરવા તો લઈ જાય. હવે એ કાકાને આંખની ખૂબ તકલીફ, એકદમ ઝાંખું દેખાય, એમ કે ની જેવું દેખાય, હાથ પકડી લઈ જવા પડે. એટલે પૌત્રે કહ્યું કે દાદા કાલે લઈ જવા. બીજે દિવસે દાદાએ કહ્યું કે ભાઈ લઈ જાય. બીજે દિવસ પણ નથી લઈ ગયો. ત્રીજે દિવસ, ચોથા દિવસે રોજ જ કે લઈ જાય, પેલો લઈ જતો નથી. દાદા અકળાઈ ગયા, કેદારે લઈ જશે તું? પૌત્ર એના પર અકળાયો કે શું તમે રોજ જાઉં જાઉં કરો છો મંદિરે, તમને દેખાતું તો છે ને, ત્યાં જઈને તમે કોને જોશો? દાદા કહે હું જોઉં કે ના જોઉં એ તો મને જોઈ લેશે ને. એટલે નારેશ્વર જઈએ ને, એટલે બધી પ્રાર્થના સમજ્યા, પણ આંખ નીચીને કઈ બેસવાની જરૂર મારી દ્રષ્ટિએ નથી. કેટલાક લોકો એટલા બધા ધ્યાનસ્થ કરે છે આપણને કે આ ભાઈ ધ્યાનમાં હશે, કદાચ તો જોગું માટે એવું બની શકે, પણ ધ્યાનમાં હોય તેવો લાગે. એટલે ધ્યાનમાં રહેવાની કઈ જરૂર નથી, એમાં બે ધ્યાન થઈ જવાય આપણાથી, કારણ કે આપણું મન બીજી જગ્યાએ જતું રહી. એના કરતા ગુરુ મહારાજના દર્શન એવા કરવા, એવા કરવા કે ગુરુ મહારાજ અંદરથી કે કેમ છે ભાઈ, મજામાં, કેવું છે પાક વાળું, કેવું ચાલે છે. ગુરુ મહારાજ જયારે સદે રહેતા ત્યારે આ રીતે ક્રિયા થતી, વડીલોને ખબર હશે કે બાપજી બેઠા હોય, ભાઈ ખેડૂત આવે તો ખેડૂતને પૂછે તારું કેમ ચાલે છે, કોઈ વેપારી હોય તો વેપારીને તારું કેમ ચાલે છે, કોઈ કર્મકાંડી બ્રાહ્મણ હોય કેમ છે ભાઈ, કથા કીર્તન ચાલે છે ને. આવું બાપજી દરેક પાસે પૂછતા અને બાપજી એનો ઉપાય પણ જણાવતા. એટલે છેલ્લા મંત્રમાં બાપજીએ શું કહ્યું? રાખ રંગ આ ચીનનું યુદ્ધ થયું, ચીને આપણા પર આક્રમણ કર્યું 1971 ની આજુબાજુ, ત્યારે લખાયેલું આ ભજન છે. એટલે ચીન માટે લખેલું છે. સત્સંગનો ફાયદો શું છે ખબર છે? તમે સાંભળો છો, તમે આજે સાંભળો છો, આના પર મનોમંથન હું ઘણા દિવસથી કરું છું, એટલે મને પણ ફાયદો છે, તમને પણ ફાયદો છે. આ સત્સંગનો મહિમા છે. ભજન નંબર 219, ડાકોરમાં બાપજી રંગ જયંતિ હતી ને ડાકોર જતા હતા બાપજી જયારે, ત્યારે
નેત્રનો પ્રસંગ બનેલા પ્રસંગોની ઝાંખી આપણે કરીએ, પછી મૂળ ભજન પર આવીએ. ડાકોરમાં બાપજીની ટોપી ચોરાઈ ગઈ અને બાપજીને કોઈ પૂછ્યું તમારી ટોપી, તે કે પેલા રાત્રે કાળિયા ઠાકરા જે લઈ ગયા હશે, બીજે જાણે ગર્ભગૃહમાંથી મળે છે. બાપજી જે જગ્યાએ રંગજયંતી ઉજવે તે ભક્ત સ્વામિનારાયણ હતા. બાપજીને કહ્યું કે બાપજી તમે મળતા રંગજયંતી ઉજવો, આ મારી આખી જીન હતી, જીન આખી દીધી, કહીએ ઉજવો, એનો વાંધો નથી, પણ હું સ્વામિનારાયણનો છું. બાપજીએ કહ્યું કે ભાઈ તું સ્વામિનારાયણનો છે ને, તો મારા સ્વામી પણ નારાયણ છે, ચર્ચા કરવામાં મને કશો વાંધો નથી. બાપજી નારેશ્વરથી નીકળે છે. આગલે દિવસે ભાદરણમાં બાપજીનું મુકામ છે, કાલે ડાકોર જવાના છે. ભાદરણમાં બાપજીને અંતઃપૂર્ણ થઈ ત્યાં ભજન લખ્યું, એવો દી દેખાડ. કબીરના પદમાં એક આવે છે, જબ મેં થા તબ તું નહીં થા, અબ જબ તું હે તબ મેં રહા નહીં, પ્રેમ કી ગલી ઇતની સંકરી તાકે દૂજો ના સમાન. બે છે જ નહીં, એક જ છે, એક કોણ છે? પર બ્રહ્મ. એવો દી દેખાડ, હું મારી જાતને તદ્દન જ ભૂલી જાઉં, એવો દી વસ્તુ મને બતાવ. પણ એના માટે અનેક બધા પ્રયત્ન કરવા. એક વખત બહુ સરસ પ્રસંગ મને વાંચવામાં આવ્યો કે કૃષ્ણની જે વાંસળી છે ને, એ વાંસળીની બધા ઈર્ષા કરે. કે ખરી છે તું તો, હે ખરી છે તું તો, કૃષ્ણ તને અધર પર રાખે છે, તારા હાથમાં રાખે છે અને તારું દાન કરે છે અને સમગ્ર વિશ્વને મોહિત કરે છે, તું તો ખરી, તને તો ખરો લાભ મળે છે. ત્યારે બંસરીએ બહુ સરસ વાત કરી કે ભાઈ એમને નથી થયું, ભૂલાવી હું મારું હું ને, મેં મારી જાતને ભૂલાવી દીધી છે. કઈ રીતે? અરે હું તો જંગલમાં રહેતી હતી, સરસ મજાનો વાંસ હતો. આ કૃષ્ણ છે ને, એક દાડો એના બધા મિત્રો સાથે આવે છે જંગલમાં, સરસ મજાની કરાડી લઈને આવ્યો અને મારા પર જે ઘા કર્યો ને, તને શું કહું, બહુ દુઃખ થયું. મારી જાતને મેં કેવી રીતે ભૂલાવીને તને કહું છું, મને એટલું દુઃખ થયું, મને કાપી નાખ્યો, કાપી નાખીને પછી ટુકડા કરવા લાગ્યો, ટક 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 ટક, અત્યંત બધી મને વેદનાઓ થઈ. આ તપની વેદના છે, તપમાંથી જયારે આત્મા પસાર થાય ત્યારે જે પરમ તત્વ સુધી પહોંચે એની વેદનામાંથી. અને પછી શું થયું? પછી કઈ નહીં, એક ગામના કોઈ સુથાર છે ત્યાં લઈ ગયું, ત્યાં લઈને એને સરસ મજાનું મારા પર પેલું જે મશીન ચલાવેલું એનાથી લિસ્સો થઈ ગયો, પણ તેની સામે મને અત્યંત વેદનાઓ તો થઈ. પછી મારા મસ્તકથી પગ સુધી બધી જગ્યાએ છેદો કર્યા, એટલા બધા છેદો થતા ગયા, એટલા બધા છેદો થયા કે વાત નહીં પૂછો. અંદરથી હું નક્કર હતી, પ્રસાવ પોલી થઈ ગઈ, અંદરથી હું તદ્દન નિસ્પૃહી થઈ ગયો. હું મારી જાતને મેં ભૂલાવી દીધી કે હું વાંસના કુળમાંથી આવી છું, અને આ બધી વેદનાઓ સહન કરી ત્યારે કૃષ્ણએ મને અધરમ અધરમ ત્યારે મને એને બંસરી તરીકે સ્થાપિત કરી અને ત્યારે મને કેરમાં ગાલીને ખૂટે છે. ભૂલાવી હું મારું તારું રૂપ બદલે,
કેવા કેવા થઈ ગયા બાપજી. આપણે સોમનાથ માસ્તર ની વાત કરીએ, ગોવિંદ કાકા ની વાત કરીએ, એવા એક અનન્ય ભક્ત જગજીવન માસ્તર હતા. જગજીવન માસ્તરે આપણા રેવા રેસ્ટોરન્ટ જે નરેશ્વરમાં ગોપાલભાઈ, ગોપાલભાઈના દાદા ટીચર હતા. તમે જુઓ કેટલા બધા શરણાગતિ, પોતાનું કોઈ અસ્તિત્વ જ નહીં બાપજીની સામે. બાપજીની સેવામાં રહી એક દિવસ થઈ ગયું કે એક ભક્ત આવે છે, કુટીર જે ગુફા જે માજીની કુટીર છે એમાં અંદર કપાટ છે, એમાં બધા વસ્ત્રો હોય છે, એની ચાવી માસ્તર કાકા પાસે. હવે કોઈ ભક્ત આવે છે એટલે બાપજી માસ્તર કે માસ્તર, એટલે માસ્તર સીધા જાય કુટીર સુધી, લીમડાથી કુટીર સુધી જાય, પેલો રૂમ ખોલે, ખોલે પછી અંદર કબાટ છે, કબાટ ખોલે, અંદરથી એક પિતાંબર કે વસ્ત્ર કાઢે, પાછું બધું વ્યવસ્થિત બંધ કરે, બંધ કરીને તાળું મારીને અહીંયા આવે, આવીને બાપજીને વસ્ત્ર આપે, વસ્ત્ર બાપજી પેલા ભક્તને આપે, પેલો ભક્ત વિદાય થાય. 10-15 મિનિટમાં બીજો ભક્ત આવ્યો, પાછું બાપજી કહ્યું માસ્તર, પાછા માસ્તર ગયા. આવું પ્રોસેસ ચાલુ જ રહી, પણ દર વખતે બાપજી 2 મિનિટ થાય હજી માસ્તર તાળું ખોલે ને ત્યાં અંદર જાય છે ગુંબાટ, માસ્તર કેટલો વાર જલ્દી આવે. તમે જુઓ આમ આમ અવધૂત સાથે રહેવું ને એટલે એ કઈ ખાવાના ખેલ નથી, તલવાની ધાર પર રહેવાનું છે, એના સમય પ્રમાણે ચાલવાનું છે. આપણા સમય આપણે ભૂલી જવાના છે, ભૂલાવી હું મારું ભૂલે આપણે આપણું તદ્દન ભૂલાવી દેવાનું છે. અને દર વખતે બાપજી બૂમ પાડે માસ્તર કેટલો વાર, અને માસ્તર તાળું બંધ કરીને ધીમે ધીમે આવીને આપે. એક ભક્ત બેઠા હતા આપણા જેવા, કહ્યું કે માસ્તર કાકા બાપજીને કહેવું નહીં કે અહીંથી 100 ફૂટ ના અંતરે જવાનું, કોટીએ ખોલવાની, વસ્ત્ર લેવાનું, 10 મિનિટ તો જાય ને. માસ્તર કાકા કશું બોલતા નથી, કહ્યું કે ભાઈ બાપજી બધું જ જાણે છે, મને કેટલો વાર લાગશે એ પણ એ જાણે છે, પણ એ તો કે મને, કારણ કે મારા પર પ્રેમ છે એટલે, મારા પર એટલે ગુસ્સો કરે, ભૂલાવી હું મારું હું ને તારામાં ડૂબાડું. આટલો અંતર અંદર બાહિર તુણે પૂર્ણ. જો મારી દ્રષ્ટિ ગુરુ મહારાજ પાસે કઈ માંગવું ને
ને જો માંગવાની ઈચ્છા થાય તો કેવું કે બને તો આ જન્મમાં બધું જે કંઈ તકલીફ આપવાનું તો આપી જ દેજો, સુખ માંગવા કરતા આ માંગવા. રામકૃષ્ણ પરમહંસ કાળિકા માતા સાથે રોજ જ વાત કરતા, ઘરે ત્યારે વાત કરી શકે. કાળિકા માતા એને કહું કે તારે ગુરુ કરવા જોઈએ, તોતાપુરી નામને એમને ભૂલ કહી. પછી કહ્યું કે તારે એક જન્મ લેવો પડે. રામકૃષ્ણ પરમહંસ કે માજી પાછો નથી આવતો, એમ કે તારે એક કર્મ એવું છે ભોગવવાનું, આ જન્મમાં આપી દઉં. ને રામકૃષ્ણ પરમહંસને બ્લડ કેન્સર થઈ ગયું ને છેલ્લે બહુ જ અસ્વસ્થ થઈને કર્મલીન થઈ ગયા. એટલે આ છે શેષે પૂર્ણ. ગુરુ મહારાજ પાસે બધું સુખ માંગ્યા નહીં કરો, નહીં તો એ બધા કર્મના બંધનો કર્મ ખૂબ બાંધી દેશો તો પાછો જન્મ તો લેવાનો છે, આમ તો લેવો જ પડશે, પણ પાછું કંઈક બધું ગમે ત્યાં બંધાઈ જઈશું ને તો કંઈ થશે શું. પણ પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, દર વખતે જન્મ જ લેવા કરો ને જન્મ કરીએ એટલે કર્મ બંધીએ, કર્મ બંધીએ પાછો જન્મ લેવો. જો કર્મ કરવા તો નિષ્કામ કર્મ કરવા બને ત્યાં સુધી, કામના રહીત કોઈ પણ જાતની ઈચ્છા વગર ના કરવું. આપણે કઈ કરીએ છીએ અને એના બદલામાં કોઈ કરશે એવો ભાવ આપણે નહીં રાખવો. છોકરાઓને ભણાવીએ ગણાવીએ મોટા કરીએ, પણ એવું નહીં રાખવાનું કે આ મારી સેવા કરશે, કદાચ ના પણ કરે, મારે તો ઠીક છે ના કરે તો કઈ નહીં. અપેક્ષા એ દુઃખનું મૂળ છે, અપેક્ષા નહીં રાખવી કે આજે હું મારે ત્યાં આમ થયું તો કાલે હું એમ કરીશ તો મારે માટે તો આ કરશે, મને સાલ આપી છે તો આપણે ભલે સાલ આપવાનો કારણે કદાચ તમને બોલી પણ જાય એવું બને. એટલે અપેક્ષા કોઈ દિવસ કોઈ પાસે બાપજીએ આપણને આ ભજનના આ અંતરમાં કહ્યું છે શેષે પૂર્ણ, કોઈ પણ જાતની અપેક્ષાઓ વગર ગુરુના બતાવેલા માર્ગે ચાલુ. મણિશંકર ઉપાધ્યાય એમનું ઘર જેમ કેમ ચાલતું વડોદરામાં રહેતા, અને પોરમાં જયારે બાપજીનું મુકામ છે ત્યારે એમને કોઈકે કહ્યું ભવાનીશંકર શાસ્ત્રી ને બધા કે ચલો અવધૂત ને મળવા જવું છે. એમને કહ્યું હું કોઈ મહારાજ પાસે જતો નથી, કારણ કે એ વેદની સેવા કરતા, તેના તમારે આવવું પડશે. ને એ જાય છે ને બાપજીને જોઈને જયારે જોયા કે આ તો કોઈ સામાન્ય નથી, કારણ કે વેદ મૂર્તિ હતા પોતે, એને અનેક એવોર્ડો ગુજરાત સરકારના તે વખતે મળેલો, પણ પૈસા નહીં મળે, એનું ઘર નહીં ચાલે. અને સાષ્ટાંગ દંડવત થયા પછી થયું એવું કે રાજપીપળામાં યજ્ઞ હતો, અને યજ્ઞના અંતમાં બધા બ્રાહ્મણોને દક્ષિણા આપવાનો વારો આવ્યો, બાપજી તો પૈસાને સ્પર્શ ન કરે એટલે મોદી કાકા બધાને દક્ષિણા આપે અને બાપજી બધાને વસ્ત્ર આપે. જયારે મણિશંકર કાકાનો વારો આવ્યો ત્યારે બાપજી કે મોદી કવર મને આપે, જે અવધૂત પૈસાને સ્પર્શ ના કરે, પૈસા કોઈ ચડાવે 3 દિવસ ઉપવાસ કરે, એને ખબર છે કે મારે ઉપવાસ કરવો પડશે, પણ ભક્ત હૃદય એટલે ભક્તોનું દારિદ્ર્યને દૂર કરવાનું, એટલે કવર લે છે. મણિશંકર ઉપાધ્યાય ઘરે જાય છે, ગુરુજીના અમૃત ખોલે છે, એમાં કવર એને મૂકી દીધું, આખી જિંદગી ગુરુજીના અમૃત પર કવર આવવા દીધું, જયારે પૈસાની જરૂર પડે એમાંથી કાઢે, પૈસા પાછા આવે ત્યારે એમાં પાછો મૂકી દે. આખી જિંદગીમાં એને ક્યારે પણ પૈસા ઘટ્યા નથી, આજે પણ એનું કુટુંબ બધા રહે છે ને સુખી છે. એની ઘરે ટૂંક સમયમાં હું ગૌરાંગ જવાના છે, એનું એડ્રેસ અમને મળ્યું, રાવપુરામાં રહે છે, વાડી એરિયામાં. મણિશંકર ઉપાધ્યાયનું કુટુંબ જયારે આવી લીલા થઈ ત્યારે બાપજી વડોદરામાં મુકામ હતો, એમને મણિશંકર દાદાને રાત્રે પ્રેરણા થઈ અને એમણે રાત્રે એક પદ લખે છે. આ પ્રસંગથી હું મારો ભય વધારે ભાવુક થયેલું કારણ છે. અમારા પ્રસંગો અમે કોઈ જગ્યાએ કહેતા નથી, બાકી અમારા ઘર માટે ઘણું લખાઈ ગયેલું છે, તમે મારા છો એટલે કહું. બાપજી અમારા વલસાડમાં જયારે આવતા મારા પપ્પા સેવામાં રહેતા, મારા પિતાજીએ વલસાડ પરિવારની સ્થાપના કરેલી 1978માં.
મને કહ્યું ભટુરે, ભાઈ ભગવાન એટલે રંગ અવધૂત, એ સિવાય કોઈ દિવસ ક્યારે કોઈ જગ્યાએ જતા નહીં, અને અમે એટલા બધા એમાં નિષ્ઠું છીએ કે નારેશ્વર સિવાય કોઈ જગ્યાએ લાંબો થતો નથી, હું કોઈને બીજાને એ રીતે ભણતો નથી, મને કહેવામાં કશો વાંધો નથી. પાંગેરા ડુંગર પર મારા પપ્પા સેવામાં હતા અને કહ્યું કે જનુભાઈ ઘરમાં કામ કરો છો, યજમાન પાસે કોઈ દિવસ કઈ નહીં માંગતા. મારા પપ્પાએ આખી જિંદગી પકડી રાખ્યું, બોલો કામ નહીં કરે, નાનો મોટો જે કોઈ બનાવટ પણ કરી જાય, કથાના જે થતા હોય એના કરતા ઓછા મરસ ક્યાં, ગજનુભાઈ તો માનતા જ નથી, આમ તને આપી દે. પપ્પા ઘરે લઈને આવી મણિશંકર ઉપાધ્યાયનું પણ એ જ કર્યું, પણ એમાંથી જયારે બહાર આવ્યા એ કહ્યું કે આ અવધૂત ની લીલા છે. એમણે રાતોરાત એક પદ લખ્યું એમએસ યુનિવર્સિટીના સંગીતના પ્રાધ્યાપકો સાથે, તે વખતે એમણે કમ્પોઝ કર્યું અને સવારે બાપજીને એને સંભળાવ્યું. પરમાત્મા પદે રતિરસ્તુ કરા વરને જને પીવને નિજવાજ્રુકે કરવલ કરવાત્ર ચટાદી ખોકે કરસંજુકે. હે વલકલ વસ્ત્ર, એમ કહે છે કે હે દત્ત જેવા અવધૂત કે જે લંગોટ ધારણ કરીને ઉભો છે, હાથે દંડ લઈને ઉભો છે, એવા અવધૂત કરવલકલ વસ્ત્ર જતા વિધૃતે કરદંડ ધૃતે ભવ રોગી હતે, જે ભવ ભવના રોગ મટાડે એવા ઉદ્યુત તને કોટી પ્રણામ છે. એ પરમાત્મા પદે એક અંતર એમાં આવે છે, પહેલો અંતર ભગવાનને યાદ આવતો હોય. હા, હે અવધૂત, તારી દાન આપવાની કઈ કરાણી અંદર જુદી જ છે. હું જાણું છું કે તું પૈસાને સ્પર્શ નહીં કરે, પણ આ બ્રાહ્મણ ગરીબ રીતે દૂર કરવા માટે તે હાથમાં કવર લીધું, એટલે પહેલો અંતર એનામાં છે. પ્રથિતા તવ દાન મહાન પંડિત, 100 વર્ષનું આયુષ્ય ભોગવેલું. બાપજી એમ કે સતમ જીવન સરદ, પંડિત તમે 100 વર્ષ જીવશો, 101 વર્ષે મરી ગયા. અને એમણે અનેક ધર્મગ્રંથ લખ્યા, સંસ્કૃતના પ્રકાંડ આજે પણ સ્વાધ્યાય પરિવાર ચાલે છે ત્યાં, અને ત્યાંથી વેદ મૂર્તિનું પુસ્તક નીકળે છે. સાતેવડેકર બાપજીના મરસ્ટેન સ્વામી મહારાજના અને બાપજીના ઉપાસક. બાપજી વલસાડ આવ્યા ત્યારે એમની સાથે રતિલાલ કાકા, સુમન કાકા અને બધા હતા. ત્યારે કહ્યું કે માસ્તર આપણે કાલે પાર્ટી જવાનું છે. બાપજી બગીમાં નીકળ્યા, ઘોડાગાડીમાં પાર્ટી જવા. પાર્ટી ગયા ત્યારે એમને માસ્તર અને ડોક્ટર કાકાને કહ્યું કે એક કામ કરજો, જયારે પંડિતજીને ઘરે જઈએ ને ત્યારે એ મારું પૂજન કરવા આવશે, એ તો વેદ મૂર્તિ છે, એટલે તમે જયારે પૂજન કરો તેને હાથ તમે એને પકડી લેજો. આવું બાપજીએ કીધું. પેલા જાય છે અને આ બાજુ બાપજી બગીમાંથી ઉતરે છે. સેવક અંદર જઈને કહે છે કે પંડિતજી બહાર નારેશ્વરના નાથ રંગ ઉદ્યુત પધારી છે. પંડિતજી અંદર ભગવાનની પૂજા કરતા હતા અને હાથમાં પાણીનો જગ લોટો અને ફૂલ લેલો, માજે ઉદ્યુત આવે એમ કરીને દોડે છે. દોડતા દોડતા આવે છે અને બાપજીને આવતા જોયા એમ અંદર જયારે ગેટમાંથી પધારે છે અને જેવા પેલા પૂજા કરવા જાય છે બાપજીની, ત્યારે તરત જ માસ્તર લોકોએ પંડિતજીના હાથ પાછળથી પકડીને ખેંચી લીધા. અકળાઈ ગયા પંડિતજી, આ શું કરો છો, આ શું કરો છો.
માસ્ટર કે બાય ઓર્ડર, બાય ઓર્ડર. અને તે વખતે ઘટના એ બને છે, બાપજી એ સાચડે કરીને દંડવત પ્રણામ કરે છે. અને પછી બાપજી એક શબ્દ બોલ્યા છે, પંડિતજી અવધૂત પડ્યો તો કોઈને ચરણે પડ્યો, કોઈને માથે નથી પડ્યો. બાપજી કોઈને માથે પડ્યા નથી, જોજો. પરિક્રમા દરમિયાન બાપજી નો એક ગામમાં મુકામ હતો. પહેલી પરિક્રમા વખતે એક ગામના ઓટલા પર આવો એક સરસ ઓટલો હતો. બાપજી બપોરે બેઠા હતા, વિરામ કરતા હતા. પટેલ નું ઘર હતું. એ પટેલ બહાર આવજો કે કોઈ મહારાજ આવ્યા છે, એટલે જમવાનો ટાઈમ હતો. કોઈ કે મહારાજ રોટલો ખાશો કે સારું લાવ ભાઈ. આટલો રોટલો લઈને આવે છે ડીશમાં. બાપજીએ રોટલો ખાધો અને પાણી પીને આગળ ચાલ્યા. ઘણા વર્ષો પછી પેલો પટેલ યાત્રા કરવા નીકળે છે નર્મદાની. ફરતા ફરતા એ નારેશ્વર પહોંચે છે. જોયું તો નારેશ્વરમાં કોઈ મહાન વિભૂતિ છે. ઘણી બધી લાંબી લાઈનો લાગી હતી, બધા જ ભક્તો દર્શન કરે, ફૂલ લઈને ચઢાવે વગેરે. પેલો પટેલ પણ જોડાયો છે ફૂલ લઈને. નજીક જાય છે, જોયું તો આ તો મહારાજ છે. વર્ષો પહેલા મારા ઓટલા પર ઓટલો ખાઈ ગયેલા કે છે. નજીક જઈને ફૂલ ચઢાવ્યા, પગે લાગ્યા અને વંદન કરીને કહ્યું કે મહારાજ મને ઓળખ્યો. બાપજી કે અવધૂત એ તો નબળો નથી કે તારો રોટલો ભૂલી જાય. કયો મંત્ર? કોઈ વખત શૂન્યમાં ખાસ થઈ જાય ખબર નથી પડતી. અહીંયા હું ચિંતા, તમે માનશો કાલે સવારે અમારે 4:40 અને 8 વાગે અમારી જોબ પર જવાનું છે. અને અત્યારે સવાર જયારે અહીંયા બેઠેલા છે, અહીંથી જતા અમને 7 કલાક થશે. પેલા ભાઈ તો વાપી જાય છે. નીલકમલ કંપનીના બહુ મોટો ઓફિસર છે. નીલકમલ જે ઘોસી પડે હશે ને એ આ ભાઈ બનાવે. વિદેશમાં પણ બહુ જાય છે, પણ અત્યારે અહીંયા બેઠા છે. પણ જે થવાનું થાય, ગુરુ મહારાજ નું નામ સ્મરણ હોય ને, એને બધું છોડીને બેસી ગયો. એ ધાવાનું તો એ ધાવાનું ગહન છે. એના પર જઈએ આપણે થોડું બરાબર.
મારે સમાપન કેટલા વાગે કરવા રોકે છે? 11:30 દાદા, તમને જ મારે તમે ભરી છો, મારે સૌના સૌમ્ય માણસ છે. હા જોજો, તમે બહારથી જો કોઈ ઓળખતા હોય તો થાક થઈ જાય એવો માણસ છે, અંદર કે જુદા છે. એટલે પરિક્રમામાં હતા ને, પછી માંદા થયા ને આવેલા પછી આગળ મને ખબર નથી, ત્યારે પણ હું મળેલો રણાપુરમાં આપણે ભેગા થઈ દાસકાકાના ગામમાં, અને અમે કલાક બે કલાક સાથે ઝૂંપડીને ઉઠે બેઠેલા. એક ભજન આપણે લઈએ, આ તમે જાન લીયો મુલહી છે. મને એવું લાગે કે અડધો એક કલાક આપણે ચાલશે ને, બસ એમાં આપણે આછો તો ભજન નો. અમે અમારી લોકો ચિંતામાં રાખતા નથી. અમે અમૃત ગાથા અને ગુરુજી અમૃત ગાથામાં એટલી બધી નાઇટ સફર કરી છે કે રાત્રિ હવે અમારથી ડરતી નથી. અમે તો નથી ડરતા, પણ આત્મા અમારથી ગભરાતી નથી. પછી તરત બાપજી કહે છે, દ્રશ્ય ન થા
તબ કહાં કા દ્રષ્ટા, જ્યારે દ્રશ્યમય હતું જ નહીં તો એને જીવનાર પણ કોણ હતું. શૂન્ય શિખર ની કાલે જે વાત કરી એની અંતર્ગત જ આ બધી વાત છે. એટલે બાપજી એક ભજનમાં લખ્યું છે, હોવા ક્યાયે મુજે સાઈ, ન મેં જાનું ન તું જાનું. એ ભજન દ્વારા જ, એ ભજન અંતર્ગત આ વાત છે કે જે દ્રશ્ય કઈ ને હતું ત્યારે દ્રષ્ટા ક્યાંથી આવ્યું, જયારે પુત્ર ન હતો તો બાપ ક્યાંથી આવ્યું. આપણે અવળું વિચારીએ, બાપ હોય તો પુત્ર હોય, બાપ હોય તો એ તો પુત્ર થાય. એ બાપજી અવળ માણીની વાત કરી છે કે જયારે પુત્ર નહીં હતો તો બાપ ક્યાંથી થઈ ગયો, જયારે હું નહીં હતો તો પરમાત્મા કેવી રીતે આવ્યો. એનો મતલબ પરમાત્મા છે તો જ હું છું. બાપજી આખી એક અવળ વાણીને એક એવી રીતે વસ્તુ મૂકી છે કે સહજતાથી ઉતરે નહીં, એને ઘૂંટવું પડે. જરા ખલમાં દ્રશ્ય ન થા કહાં કા દ્રષ્ટા, આત્માનું શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ અપરોક્ષ ભાવ થાય ત્યારે વ્યવહારિક સત્ય સ્વરૂપે દ્રશ્ય સા જણાય છે, પણ તે આત્મા જ જણાય છે, પૃથક ભાવે જણાતું નથી. તેથી એ અપેક્ષાએ આત્મા પર આરોપિત દ્રષ્ટાપણું પણ રહેતું નથી. દ્રશ્ય દ્રષ્ટા વિહોણું આત્મતત્વ છે, ને જ્યારે આત્મ સાક્ષાત્કારમાં જ્યારે પરિણામે છે ત્યારે દ્રશ્યનો ભેદ ઉકલી જાય છે. એ બધું જે ધૂંધણાપણું જે છે, કોરા કાગજ ચિત્ર વિચિત્ર, એ ચિત્ર વિચિત્ર ક્યારે એ સાક્ષાત્કાર થઈ જાય પછી એ ચિત્ર વિચિત્ર બધું નીકળી જાય છે. બાપજી એ કહ્યું છે કે જે અંધકાર છે એ અંધકાર નીકળી જાય છે, અને તેને બહુ સ્પષ્ટપણે આપણને પ્રકાશ ને તે નિપુંજ દેખાય છે. સબ કરતું તો મન હિ છે, મનથી જ બધી કરતું છે, મન જ નક્કી કરી દે છે. મન એવું મનમાં લાવી દે છે કે જો હું આમ જઈશ, આજે બહુ વરસાદ છે, છત્રી નહીં લઈ જાઉં તો પરણી જઈશ, એ મન નક્કી કરે. તને ખબર છે વરસાદ પડવાનો છે ના, એ તો નહીં તો પ્રિકોશન તો લેવા પડે. સબક રૂપે મન હિ છે, મનથી નક્કી કરી ગઈ છે પોતે. એ ભેદનો સર્જક છે મન, અને મન ન હોય તો મન કલ્પિત જગત પણ નથી, કલ્પના માત્ર છે. માયા પણ નથી, દ્રશ્ય પણ નથી, દ્રષ્ટા પણ નથી, કેવળ પરમાત્મા ચૈતન્ય સ્વરૂપ જ છે. જ્યાં સુધી આ દ્વૈતભાવ છે ત્યાં સુધી છે. હું શરૂઆતમાં કહું કે હું પણ છે ત્યાં સુધી, એ હું પણ જતું રહ્યું. આઈમાંથી આયામ ઉભો હોય પછી આમ કરી દે, બરાબર, એટલે પુલ સેતુ બની જાય. એ સેતુ પરમાત્મા સાથે બંધાઈ જાય એટલે આઈ નીકળી જાય છે, હું પણ નીકળી જાય છે. ગઈકાલે પ્રસંગ મેં કીધો છે કે બાપજીને જે દત્તમાં દર્શન થઈ એ ફોટો બાપજીએ વિષુ કાકાને આપી દીધો. આ અંતર્ગત જ છે કે હવે માત્ર દ્રશ્ય પુષ્પે જ મને સીમિત રહ્યું નથી, હવે હું સર્વત્ર પરમાત્માના દર્શન કરું, બધી જ જગ્યાએ મને દેખાય છે, કોઈ જગ્યાએ છે ને એવું છે જ નહીં. કોરા કાગજ ચિત્ર વિચિત્ર, આત્મનિરીકાર છે, નિષ્કલંક છે, અને કાગળ ઉપનિષાહી ટીકા અક્ષર ચિત્ર વગેરે કાઢી રાખીએ તો એ ચિત્ર સ્પષ્ટ થઈ ગયા છે. આ પહેલા અંતરામાં બાપજીએ આપણને વાત કરી. બીજો અંતર, મનને કાશી, આ
આપણે ગુરુલીલામૃત ગાથામાં પ્રસંગ ગુરુલીલામૃતમાં બતાવ્યું છે કે પેલો તંતુક જે છે તે ગુરુની સેવામાં છે. ગુરુએ કહ્યું કે આખું જે ગામ છે તે મલ્લિકાર્જુનની યાત્રાએ જાય તો નથી જવાનું, ત્યારે આ પ્રસંગ એની સાથે અંતર્ગત છે. એને કહ્યું, ગુરુ તમને છોડીને ક્યાં જાઓ, તમામાં તો તાંબા અને કાશી છે. ત્યારે કહ્યું, ચાલો હું તને લઈ જાઉં. અને પછી નિવેશમાત્રે તંતુ કહે પહોંચાડ્યો શ્રી શૈલે. નરસિંહ સરસ્વતી એને લઈ જાય છે, મલ્લિકાર્જુનની યાત્રા કરાવીને પાછા લાવે છે. મન મેં મંદર મન મેં મૂરત મન પૂજા એ કહી છે. બાપજીએ બહુ સરસ વાત કરી છે એક જગ્યાએ કે ઈટ અને માટીની કુટીનો મોહ છોડી દરેક જણ પોતાના અંતઃકરણની મેદિનીમાં અન્યને નિષ્ઠાથી જે ડૂબકી મારે તો વિસ્તૃત પ્રેમની કુટીમાંથી તેમાં જો અવધૂતને બિરાજમાન કરે, હૃદયની એવી વિશુદ્ધ અંદર જે અશુદ્ધિ દૂર કરીએ અને એવી કુટિયા બનાવવાની છે એમાં બાપજીને પધરાવે તો ઈ જે કુટિયા છે તો સારું. આ લોકો મંદિરના પૂજારી છે, દેવ કરતા મંદિર એમને વહેલું છે. જો આ મંદિરમાં બેઠા છે તો પરમાત્મા મોટા છે, મંદિર નાનું છે ભગવાન મોટા છે. તેવી આ પણ મંદિર નાનું છે, અંદર બેઠેલો જે આત્મા છે તે મોટા છે. બાપજીએ કહ્યું છે કે મન સુંદર શુદ્ધ થાય ને એમાં એવી કુટીર તો બનાવ કે એ કુટીરમાં બાપ કે મને બેસવાનું મન થાય, તારી કુટીરમાં. કેવા મન મેં મંદર મન મેં મૂરત મન પૂજા એ કહી છે. આગળ વધુ ઊંચ નીચ સબ મન કી. કેવળ મનના માન્યા છે, કોઈ ઊંચા નથી કોઈ નીચા નથી. તમારા વડોદરાનો એક પ્રસંગ છે, સયાજીરાવ ગાયકવાડ એમના મહેલમાં મહર્ષિ અરવિંદ આવ્યા છે. મહર્ષિ અરવિંદ સયાજીરાવ ગાયકવાડ સાથે સવારે રાજમહેલ રોડ પર સવારે મોર્નિંગ વોકમાં નીકળે છે. અરવિંદની સાથે જ્ઞાન ગોષ્ઠી કરતા કરતા સયાજી ગાયકવાડ ચાલે છે, પછાડી બધો કાફલો દૂરથી ચાલે છે. રસ્તામાં એક બાઈ હતી, ગરીબ બાઈ હતી, વૃદ્ધ હતી અને છાણા વીણતી હતી. અને એ બધું છાણા અને બધું ટોપલીમાં ભરે અને એ ટોપલો એટલો વજનદાર કે ઉંચકાઈને એ બાઈથી. સયાજીરાવ ગાયકવાડે જોયું કે આ ટોપલો ખૂબ વજનદાર છે અને આ માજીથી ઉંચકાતો નથી. એ તરત
સયાજીરાવ ગાયકવાડે શું કર્યું, માજી પાસે ગયા અને એ ટોપલો જે છે એ માજીને ઉંચકવામાં મદદ કરે છે અને માજીના મસ્તક પર મૂક્યા, માજી લઈને જતા રહ્યા. આ દ્રશ્ય જોયું મહર્ષિ અરવિંદે. સયાજીરાવ ગાયકવાડને અભિમાન થયું થોડું, એવું જોયું હું રાજા હોવા છતાં ટોપલો ઉંચકીને માથા પર મૂકીયા. અરવિંદ શ્રી કહે છે કે રાજા હોય એ ભાર ઉતારે કે ભાર વધારે. ગાયકવાડને પસ્તાવો થયો, મહેલમાં ગયા, મહેલમાં જઈને તરત એમના ચાકરને કહો કે પેલા માજીને શોધી લાવો, માજી જીવ્યા ત્યાં સુધી ભરણ પોષણ સયાજીરાવ ગાયકવાડે કર્યું. એટલે બાપજી એ કહ્યું છે ઊંચ નીચ
એનો લાભ તો મળે, પુણ્ય તો મળે, પણ શું થાય બીજું? એટલે કર્મકાંડી બ્રાહ્મણને એક દિવસની દક્ષિણા પ્રાપ્તિનું ઘર ચાલે. કરિયાણાથી તમે બધો સામાન લાવો, કરિયાણાને એને રોજી મળી છે, ફૂલ હારને મારીને એનો વ્યવસાય મળે છે. બાપજી નવાપુરમાં જઈને નવાપુરમાં બાપજીનો મુકામ, અને બાપજીને કોઈ પૂછ્યું કે તમે મહારાજ, એક પત્રકાર આવ્યો કે મહારાજ તમે ગામે ગામ ફરો છો, એનાથી ફાયદો શું થાય? બાપજીએ કહ્યું કે આ ગામમાં હું અઠવાડિયાથી રહ્યો છું, તો અહીંયા ઘણા બધા લોકો મને હાર ચડાવે છે, હજારો રૂપિયાના હાર ચડાવી ગયા, માડીને એનો વ્યવસાય મળ્યો કે હું આવ્યો, ગામ ચોખ્ખું થયું તો એ ગામમાં સ્વચ્છતા અભિયાનમાં મારો ફાળો ખરો કે હું આવ્યો, આદિવાસી લોકોને ભોજન મળ્યું, એ લોકોને ઘણું બધું ભોજન ઘણા દિવસ ચાલ્યું, સારા દિષ્ટાન જમવા મળ્યા, એમાં મારો ફાળો ખરો કે નહીં? બોલો, હું સમાજ સેવક છે કે નહીં? રાજપીપળામાં બાપજીનો મુકામ હતો, અને એક વકીલ રોજ બાપજીને મળવા આવે, જોવા આવે ખાલી. બાપજી સભા આમ બેઠી હોય, મેદની બાપજી બેઠા હોય, કોઈ પ્રવચન નહીં કરે, એમ જ બેઠા હોય, અને થાય છે એવું કે દૂર પેલો વકીલ ઉભો હોય અને વકીલ આમ જુએ અને મનમાં કંઈ બોલે કે આ મહારાજ રાજપીપળામાં મુકામ કર્યો અને આ બધા બેઠા છે, અંથા ટાઈમ પાસ કર્યા કરે છે, મહારાજ તે બોલતા પછી જ નહીં. બાપજી એક જગ્યાએ કહ્યું છે, મારાથી તો માઇક પણ થાકી જાય છે. કેમ થાકી જાય? કારણ કે બાપજી માઇકમાં કઈ બોલે જ નહીં, પેલો માઇક મૂકે તો બાપજી કશું ના બોલે, માઇક પણ એમ થાય કે મહારાજ કઈ બોલતા નથી, ખોટો મને બોલાય છે. ટોટાલિટીમાં બાપજીનું 3 કે 4 કલાકનું પ્રવચન છે આખી લાઈફમાં. પછી તો ભક્તો સાથે વાર્તાલાપ સ્વચ્છ એ વાત જુદી છે, જાહેર મંચ પરનું પ્રવચન બહુ ઓછું છે. પેલો વકીલ રોજ દર્શન કરવા આવે, દર્શન કરીને જતો રહે, જોઈને ટીકા કરે મનમાં, રોજ આવે. એક દિવસ એનાથી વહેવાયું નહીં, વકીલ ખરો ને એટલે જઈને મળ્યો, મહારાજ તમે રોજ અહીંયા આવો છો, અહીં બેસો છો, તો આ બધાને એનાથી હું મળતું હશે? બાપજી કે મને કઈ ખબર નથી, તું એ લોકોને જઈને પૂછી જો, મેં તો બોલાવ્યા નથી, એ લોકોને પૂછી જો તમને શું મળે છે. ચાલો એ વાત જવા દો, તમે રોજ અહીંયા આવો છો, ત્યાં ઉભા રહીને જતા રહો છો, તમને શું મળે છે? વકીલ કે મને ખબર નથી, રોજ અહીંથી હું પસાર થાઉં છું ત્યારે એક અલગ પ્રકારનું આકર્ષણ થાય છે, અંદર હું આવું છું, તમને જોઉં છું, પછી મને કઈ શાંતિ જેવું લાગે છે. બાપજી કે બસ આટલું જ કામ છે અમારું. આ ઉંટો મન વૃત્તિકા બાદલ, મનની વૃત્તિ શુદ્ધ થઈ જાય. દેવ છિપાયા દાનવ આયા, આપણામાં અત્યારે દાનવ બેઠો હોય પણ મંદિરમાં જઈએ તો શું થાય? દાનવ છિપાયા દેવ આયા. એ દેવ કાયમ જો પ્રસ્થાપિત થઈ જાય તો પછી શું થાય? બધી માયા કાપવા લાગે છે. આ અંતર છે, આગલો અંતર છે. કંચનભાઈ જોશી, જો આ પણ કંચનભાઈ જ છે,
સૈન્યમાં નોકરી કરે, સૈન્યમાં. એક વખત કોઈ યુદ્ધના કોઈ એવું હતું કે કઈ અંતર ક્લેશ હતો, યુદ્ધ જેવું નાનું ચાલતું હતું કોઈ જગ્યાએ, અને એમણે ડ્યુટી પર જવાનું થયું. હેલિકોપ્ટરથી એમને કોઈક જગ્યાએ જવાનું હતું, થયું છે કે હેલિકોપ્ટર ક્રેશ થવાની હતી, અને કંચનભાઈને અને એમના જે ઉપરી હતા એટલું બધાએ હવે પેરાસૂટથી કૂદી પડો. જે કંચનભાઈ પેરાસૂટથી કૂદે છે, થયું કે પેરાસૂટ બરાબર ખુલતું નથી અને જોરમાં નીચે પડે છે, પડે એટલે ઝાડ પર પડે છે. ઝાડ પર પડે એની સાથે આવતા હતા, એને જોયું કે આ તો મરી જવાનું. બાપજી જોજો, એવું બોલે મનમાં, હુવા નેન ખુડા નેન હુવા અહીંના સમયે યાદ આવી ગયો કે પરમાત્મા છેલ્લે ઘડીએ. બાપજી જોજો, એમ કે પડે છે, પડે છે તો આખું શરીર વિંધાતું બચી જાય, એકદમ લાકડાની ઢાળ પર પડે, જરાકમાં બચી ગયા, ખાલી જીભમાં એ લાકડાની સળી ટેસી ગઈ, એ જીભ થોડી કપાઈ ગઈ, આટલું જ એમના શરીરને આવ્યું. અને પછી સાજા થઈને બાપજી પાસે આવ્યા. બાપજી કહ્યું, કેવું પેરાસૂટ ના ખુલ્યું? આંખ બંધ કર, છેલ્લો અંતર લઈ લો. યુગાન્ડામાં એમની સુગર ફેક્ટરી, અને યુગાન્ડામાં એ સુગરની ફેક્ટરીઓ આખી લગભગ બધી એમની, એ જો બંધ કરી દે યુગાન્ડામાં ખાંડ ના મળે. એમની દીકરી જે છે એ સવિતાબેન મુંબઈ રહે. નાનજી કાકા અને સવિતાબેન બાપજીના પરમ ઉપાસક. થાય છે એવું કે નાનજીભાઈ બીમાર થાય, બીમાર થાય એમના દીકરીએ પ્રાર્થના કરી બાપજીને કે બાપજી જોજો, બાપજી કોઈનું ઋણ રાખતા નથી તેની વાત છે. બાપજી જોજો, મારા પિતાજી બહુ બીમાર છે, ભાઈઓ બધા નાના છે, અને બાપજીએ એમને પાછા સાજા કરી દીધા. પણ થાય છે એવું કે બાપજી આર્ય નિવાસ જઈને બ્રહ્મલીન થઈ ગયા. પછી સવિતાબેનને ખબર પડી કે બાપજી તો મારા પિતાજીનું આયુષ્ય તો પૂરું થવાનું હતું, પણ બાપજીએ પોતાના જીવનનું 10 વર્ષનું આયુષ્ય મારા પિતાજીને આપી દીધું. અને ધનજી કાળીદાસ ત્યાર પછી 10 વર્ષ જીવેલા, અને બાપજી બ્રહ્મલીન થઈ ગયા. સવિતાબેનને ખૂબ દુઃખ થાય, પ્રાર્થના કરે કે તમે મારા પિતાજીની ખાતર દેહ મૂકી દીધો. બાપજીએ કહું, એક દિવસ મુંબઈમાં સવિતાબેનના ફ્લેટમાં બાપજી પ્રગટ થયા, અને તે પણ બારીમાંથી, એવું એમને નોંધેલું છે સવિતાબેને, અને કહ્યું કે તારે ચિંતા કરવાની જરૂર નથી, મારા સદગુરુએ કહ્યું કે આ નાનજી કાળીદાસનું પૂર્વજન્મનું એક ઋણ તારે અદા કરવાનું છે, માટે 10 વર્ષ તારા તું એને આપી દે, એટલા માટે મેં આ કર્યું છે, તું ચિંતા ના. આ બાપજી છે. આપણે બધું આ કરીએ
આપણને શું મળતું હશે ખબર નથી, તમને શું મળે મને ખબર નથી, પણ મને અહીં આવીને આનંદ મળે. તમે બધા સાંભળો મને, એવું આપણામાં કશું છે નહીં. આપણે થોડા ભૌતિકવાદી પણ છીએ, એટલા આધ્યાત્મિકવાદી નથી. સારા વસ્ત્રો અને નિત નૂતન વસ્ત્રો, સારી રીતે રહેવું, એસીમાં રહેવું ને એસીમાં ફરવું, આવી બધી ખરાબ ખરાબ તેવો પણ છે આપણે. પણ છતાં મનમાં એક કીડો છે, કીડો કે ગામે ગામ જઈને ગુરુ મહારાજનું મિશન ચલાવો, ગાંડું ગોપાલ જેવું આવે તેવું, જેવું આવડે તેવું. ભૂલ થાય તો કઈ વાંધો નહીં, સુધારી લેશે. એમાં શું થયું, એક નાનો છોકરો પ્રાર્થના કરે છે મંદિરમાં જઈને, એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલેમેન. પૂજારી કે તને પ્રાર્થના નહીં આવડે કે નહીં આવડે, પણ મને તો એ બી સી ડી આવડે. પ્રાર્થનાનો શબ્દો છે ને ભગવાન જાતે ગોઠવી દે, એમાંથી આપણે કેમ ચિંતા કરવાની. એટલે પ્રાર્થના થોડી અવળી થઈ જાય આપણી, પણ આપણે શુદ્ધ ચૈતન્યની ખોજમાં છીએ. જન્મો જન્મથી છે, ના જન્મ એ રીતે વેડફી નાખવો નથી. બહુ વર્ષો પર એક સરસ ફિલ્મ આવતી સંજીવ કુમારની, એમાં એક ગીત છે મને બહુ પસંદ છે, એ ગીત અમે રજૂ કરીશું. એ ગીતનો જે અર્થ છે કે આ બે દિવસનો પ્રવચનનો સાર છે. ઓહરે તાલ મિલે નજીક જલ મે, નદી મિલે સાગર મે, સાગર મિલે કોન સે જલ મે, કોઈ જાને ના હે. ઓહરે જલ મે સાગર મે, સાગર મિલે કોઈ જાને. આપણને એમ થાય કે આપણે બધા ફૂલ ચડાવ્યા કરે, એ ફૂલ ત્યાં પણ મોકલતું હોય. આપણે એ હાર પહેરાયો તો હાર ભગવાન કોઈ પણ ઉત્તમમાં લીધેલો, એ કૃષ્ણે સ્વીકાર લીધો છે કે કેમ? કારણ કે આપણે રાધા જેવા થોડા છે, રાધા કેવી ખબર નહીં. રાધા જેવું પાત્ર મને ઇતિહાસમાં દેખાતું નથી. કદાચ આપણા ઘરમાં લોકો 70 હશે એટલે આપણે બધું કરીએ છીએ. જોજો, રાવણના રાજમાં વિભીષણ હતો ત્યાં સુધી રામે રાવણને માર્યો નથી. રામે વિભીષણ જયારે મળવા ત્યારે કહ્યું કે તું હવે લંકા છોડીને અહીંયા આવી જા, હવે મારે રાવણને મારવાનું છે. તું તારું 70 છે એટલે માથી રાવણને મરાતો નથી. દુર્યોધન હસ્તિનાપુરમાં વિદુરજી હતા, વિદુરજીને કૃષ્ણએ કહ્યું કે હવે તમે યાત્રાએ જાઓ, આ લોકોનો નાશ કરવાનો સમય થઈ ગયો છે. આપણા ઘરમાં કોઈ વયોવૃદ્ધ પ્રાર્થના બહુ કરતી હોય તો એવું નહીં માનો ને કે નગણ્યા છે, એની પ્રાર્થનાથી જ કદાચ આપણું ક્ષેમ કુશળ ચાલતું હોઈ શકે. પાપ ધોવા જઈ બધા ગંગામાં, પાપ નું શું થાય ખબર નહીં. તે કે પાપ એમ કે ગંગામાં આપણે નહીએ એટલે પાપ બધા ધોવાઈ જાય, પછી શું થાય તો તડકો બહુ પડે, બહુ ધૂપ પડે તો શું થાય, તે પાણીનું બાષ્પીભવન થાય. એ પાક ધોયેલા હોય એ પાણી બાષ્પીભવનમાં શું થાય, પછી એમ કે આકાશમાં જાય, પછી શું થાય ત્યાં વાદળા બંધાય, પછી એ પાણી જે ધોઈને આપણે પાક ધોયેલા હોય એ આકાશમાં ગયેલું એ બધું વાદળા રૂપી પાણી પાછું આપણા પર પડે, પાક પાછું આપણને જ મળે. કે આવું લોજિક દોડાવે, કોઈ એવું નથી ભણતા. ખબર છે, બાપજી લીમડા નીચે બેઠા હતા એક દિવસ, એક વયોવૃદ્ધ બાઈ સફેદ લીમડામાં આવે છે, લીમડાની પ્રદક્ષિણા કરે બાપજીને જતા રહે છે. આવું 2-3 દિવસ બન્યો. કોઈકે માજીને પૂછ્યું કે માજી આ ભાઈ કોણ છે? બાપજીએ કહ્યું, અરે માજીએ કહ્યું કે એ નર્મદા છે. તમે બધા નર્મદા નાવ તો બધા પાપ ધોવો છે, નર્મદા શુદ્ધ થવા માટે બાપજીની પ્રદક્ષિણા કરવા. ઓહરે તાલ મિલે નદી કી જલ મે, નદી મિલે સાગર મે, સાગર મિલે કોન સે જલ મે, કોઈ આગળ અંતર છે.
सूरज को धरती तरसे, धरती को चंद्रमा, धरती को चंद्रमा, पानी में छीप जैसे प्यासी हर आत्मा, प्यासी हर જન્મો જન્મ થી આપણે કઈ ખોજમાં છીએ, ખબર નથી કોને હોદિયા છે તે જ ખબર નથી, પણ કઈ હોદિયા કરીએ છીએ, ગાંડાની જેમ ભર્યા કરીએ છીએ, પ્યાસી હર આત્મા હોદી તો વારે પાણી મે છીપ જૈસે પ્યાસી હર આત્મા, બુંદ છીપી કિસ વાગલ મે કોઈ કયા છીપમાં શુષ્ક ચૈતન્ય છે આપણને ખબર નથી, પણ હવે આપણને ખબર પડી ગઈ છે કે નારેશ્વર નો નામ એ ભગવાન છે, એ છીપમાં છુપાયેલું પરમ તત્વ છે. ઓહો રે તારુણ્ય નદી તિરંગા, નદી મને સાગર મિલે, સાગર મિલે કોણ જાણે કોઈ છેલ્લો તો અનજાને હોઠો પર ક્યું પહેચાને ગીત હે, પહેચાને ગીત હે, કલ તક જો બેગાને થે. કાલ સુધી હું તમને કોઈને ઓળખતો નહીં હતો, કેટલાક વખત પહેલા બીરજુ કોણ મને ખબર નહીં, ભરતભાઈ કોણ મને ખબર નહીં, પણ ધન્ય છે રંગ અવધૂત ને અવધૂત પરિવાર ને એને ધન્ય છે કે અમે બધા મળી શક્યા. કલ તક જો બેગાને થે, જન્મો કે મીત હે. આજે 15-20 દાડા થાય ને બીરજુ સાથે જો હું વાત ના કરું ને કે નામદેવનો મેસેજ ના આવે ને, મારા પર બહુ મેસેજ સરસ સરસ મોકલે, ના આવે તો ગમે ને. કલ તક જો બેગાને થે, જન્મો કે મીત હે, જન્મો કે મીત હે, ઉમિતવારે જો બેગાને થે, જન્મો કે મીત હે, ક્યા હોગા કોન સે પહેલે કોઈ જાને ના. ઓહો રે તારે અવધો જિંદન શ્રી. હું ગાયક નથી, પ્રયત્ન કર્યો, પણ મૂળભૂત રીતે અહીંયા આવવાથી આનંદ થયો. આપણે સહુ કેવા બનવાનું છે એક છેલ્લો મેસેજ મૂકીને હું આજનું વક્તવ્ય હવે હું પૂરું કરીશ, ખાતરી આપું છું. અને માત્ર 15-20 મિનિટમાં અમે લોકો અહીંથી રવાના પણ થઈ જશું એની પણ ખાતરી આપું છું. રેવા પિક્ચર તમે જોયું? રેવા પિક્ચર અને છેલ્લો ડાયલોગ છે, એ ડાયલોગ અહીં હું રજૂ કરીશ. હું ભાઈ ડ્રામાનો માણસ છું એટલે થોડીક આવી કુકડી રમી જાઉં. ચાણોદમાં મલ્હાર ઘાટ છે, એ મલ્હાર ઘાટ પર આ લખેલું હતું અને એ લખેલો હું ઉતારી લાવું. આપણી દ્રષ્ટિ હોવી જોઈએ જ્યાં દેખાય ત્યાં ઉપર લઈ લઈએ. આપણે આ સંસારમાં જે વિનમ્ર છે, મોક્ષ કોને કહેવાય તેની વાત છે. બાપજીને એક જગ્યાએ પૂછ્યું એક જણ કે બાપજી મોક્ષ એટલે શું? બાપજી કે ઈચ્છા અધૂરી રહે ને મરી જાય એમ મૃત્યુ કહેવાય, ઈચ્છા બધી પૂરી થઈ જાય પછી મૃત્યુ થાય તેને મોક્ષ કહેવાય. કોઈ ઈચ્છા જ ના થાય, રસ કદાચ ખાવાની ઈચ્છા ના થાય, મળે તો ઠીક છે, ના મળે તો ચાલશે, એવું થવા માટે સમજો કે આપણે કઈ વ્યવસ્થિત જગ્યાએ ચાલી આવે. આ સંસારમાં જે વિનમ્ર છે, વિનમ્ર તમે જોજો, તમારી આજુબાજુ જ આવા માણસ દેખાશે, તમે તમારા ઘરમાં પણ હશે. આ સંસારમાં જે વિનમ્ર છે, જિજ્ઞાસુ છે, લક્ષણો છે, આપણે કંઈક નવું નવું જાણવાની જેની જિજ્ઞાસા છે. આ સંસારમાં જે વિનમ્ર છે, જે જિજ્ઞાસુ છે, જે દયાળુ છે, કંઈક આપે છે, જે અપરિગ્રહી છે, જે કંઈક સંગ્રહ જ નથી કરતો, જે છે તે આપી દે છે, જે અપરિગ્રહી છે, જે પવિત્ર છે, જે શાંત છે, શાંત, જે સંતુલિત છે. આપણે સંતુલિત રહેવાનું, આધ્યાત્મિકતા પણ અને ભૌતિકતા પણ બંને ભેગવવાનું, સારું સારું ખાઈને મોજ કરવાનું, સાત્વિક ખાઈને પણ મોજ કરવાનું અને આધ્યાત્મિક તરફ પણ વળવાનું, જે સંતુલિત છે, જે એકતા વધારનારા છે, પરિવારને સંગઠિત રાખે છે. તે જાત જાતના લોકો હોય, પેલો કે મારે આ કરવાનું, કોઈ કે હું આ કરીશ, પછી બધાનું મંજૂર કરે, એમાંથી કંઈક નવું કરે કે ચાલ એક કામ કરો, તારું પણ થોડુંક મારું તારું માનું અને ચાલો આગળ.
જે એકતા વધારનારા છે, જે વિનમ્ર છે, જે જિજ્ઞાસુ છે, જે દયાળુ છે, જે અપરિગ્રહી છે, જે પવિત્ર છે, જે શાંત છે, જે સંતુલિત છે, જે એકતા વધારનારા છે, તે જ મોક્ષના અધિકારી છે. અવધૂત ચિંતન શ્રી આજનું આ સેશન અહીં પૂરું કરું છું. બંને દિવસના જે કંઈ સારી વાતો હતી, માત્ર ભગવાનની કૃપા, આપ સૌના સહકાર, ભગવાનના શ્રી ચરણમાં શબ્દરૂપી અર્ઘ્ય અર્પણ કરું છું. આપ સૌનો આભાર અને સૌને ગુરુદેવદત્ત અને વંદન. કંઈ ભૂલ થઈ હોય અને ક્ષમા કરો. ગુરુદેવ વલસાડ પરિવાર ગમે તેટલા કાર્યક્રમો કરે, ગમે નાટક કરે કે કોઈ બી કાર્યક્રમ કરે, એમાં એક પણ પૈસા કે કોઈ પણ રકમ કશું લેતા નથી. એ બહુ મહત્વની વસ્તુ છે. હવે આપણે એમના માટે એમને કશું નથી આવતા, પણ ત્યાંની કુટીર છે કે ત્યાં કંઈક અદભુતનું વિષય ચાલતું છે, એના માટે થઈને અમે કંઈક વિચારીએ તો તમે એમને સ્વીકારશો. અને એમના હાથે પંદર વીસ છોકરા એવા તૈયાર થયા છે, ફોર્મ કરીને દિલ્હીમાં નોકરી લાગી ગયા. આવો દાદા, આગળ આવો. અને નાના ભાઈ, વર્ષોથી જેટલા પ્રોગ્રામ થયા અમારા આ મંદિરમાં, એ બધા પ્રોગ્રામની ખૂબ સેવા અમારા નાના ભાઈ કરે. અત્યારે જયારે બાપથી બધા થયું અને પેલા સગનભાઈ કહેવા જવું હતું, તો આ વખતે વાત સાંભળતા સાયકલ લઈને ઉપડ્યા ખેતરની અંદર અને છગન સીધે સાયકલ પર બેસાડી લાયા અને બાપની માલિશ કરાવડાય છે. ચાલીસ વર્ષથી આ સેવા કરી રહ્યા છે. ગુરુદેવ પ્રદીપભાઈ આવો. આમ બંને નો રુદ્રકુમાર ને આ એક મારા તરફથી આ પ્રસાદી રુદ્રકુમાર ને આપજો. એના પપ્પા છે. વજનમાં વધારે જોડજો. આ તમારા રત્નો છે, આનો ઉપયોગ બધા સદુપયોગ કરજો. કારણ કે આ લોકોને વલસાડ લાવવા હોય તો અમારે બહુ મહેનત કરી, તો તમારે તો એમ જ બેઠેલા છે. અને બસ એ તો ખુબ ભણવાનો છે, એમાં કઈ નક્કી. અને બીજી એક નાની છોકરી આજે ભજન ગાતી હતી સાથે. હા, એ પેલી આપણે ખુશી ખુશી છોકરી બંડી બંડી બંડું બધા બધા પ્રભુ એને ખાસ આપજો. બંડી ની ભજન શીખી જા બરાબર. બસ એ એમના સ્ટુડન્ટ છે બંને ના, એ સારું છે. Thank you.
Thank you.
Direct.